माँ जगदम्बा तमे जोगणी माँ कुळदेवी करो ने सहाय, अंडा डाढ़ी दया कर जो मारी मोगल हाची माँ। सरस्वती सुर ने शब्द आप जो मने गुरुवर आप जो ज्ञान, जुदेव मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महेश। तो माँ करणी आगे कीजियो पछी धरियो पाऊ, वसियल भेरी वा घबरो ला दुश्मन करे नहीं घाव। ए अजोनी सजोनी उसासीन सासीन बैठीन यो भेन पोढ़ी प्रकाशे, न जागे न सोवे न हाले न डोले, गुपंती न चंती करती खिलोले। भुजालम विशालम युजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी, ए उदान यपान यचहीन चहीन मातन तातन व्रातन स्नेही। विदेहान देहान रूपान रेखीन मायान कायान साया विशेषे, ए उदासीन यासी निवासी सुमंडी सरूपा विरूपा सुरूपा सुचंडी, ए सरूपा सुरूपा सुरूपा सुचंडी। बोलना कामना आंगणे आईमा कंकुमाना सनदियमा आश्रम ने अंदर स्वामी मान याद ने बीज एमा चांद समाज भारतीय पधारेला बधा मेहमानो माना गुणगान गावा माटे बैठा छे। જ્યારે સોનબીજ આવે એને હું રાહ જોઈને બેઠો હોય છું, એનું કારણ એ છે મને પહેલો ફોન આવે હું જોઉં છું, પછી અહીંયા 10 જણા હોય તો બોલે 20 જણા હોય તો બોલે, પહેલો ફોન આવે અહીંયા નીકળી જવાનું, પછી કોઈ સોનબીજ લેવાનું નહીં। આપણે પહેલી વાત કે આપણું માના પૈસા જ લેવા, એટલે મારે જ્યાં પહેલો આવે અહીંયા, પછી અહીંયા લીધા પછી ગાડિયાધારથી ફોન આવ્યો, પાલિતાણાથી ફોન આવ્યો, લીધા પછી વાર્તા પૂરી। હળવદમાં અમારે સોનબીજ આજે ગોવિંદભાઈ જય માતાજી વાડી બનાવી, મારા મિત્રો ઘણા હતા સોનબી માની વાડી મંદિર, તો આપણે કોઈની કોઈનું ભાડે રાખવું ન પડે, એટલી વારમાં એક ભાઈ 3 વીઘા જમીન આપી, વિચાર કરો, અને સારામાં સારી જમીન, બહુ કિંમતી જમીન, કે અકબા તમે કીધું તો 3 વીઘા જમીન જ્યાં તમે સોનબીમાનું મંદિર બનાવો અને વાડી બનાવો, સમસ્ત ચાણ સમાજ માટે એક વાડી બનાવવાનું આયોજન પણ હળવદમાં ચાલી રહ્યું છે, અને મને મોકો મળ્યો અહીંયા બોલવાનો, હું ઘણી બધી વાતો કરીશ, તમને મજા આવશે, પણ થોડી વાર માટે માની સ્તુતિ કરી પછી આગળ કાર્યક્રમ વધારું થયું, ભગવતીને જયારે યાદ કરતા હોય ત્યારે તો કે જગતમાં તમે જો ગણે અમે જપીએ તમારા એવા અખંડ દીવા તમારા મળે મારી પરગટિયા પોયા તમારિયા ગજ પાતણ તંધારિયા મરનાગ સુરા નર પાઈ નમેન્દિક પાણ દિગંબર યાન ડુંગર સાત યાર તેણ સમે મણિયા ગજ પાતણ તંધારિયા ચંદન બાહુ ચંદ
खटके नहीं जेना रोधी कायम रीज एवी मडड़ा वाली मात नहीं आज आवी सोनल बीज एवं माँ सोनवे मैं सानिध्य घनी बड़ी प्रेरणा माँ भगवती अपना समाज ने आपी से इति विशेष गोविंदबा पालिया अद्भुत सारा एवं कवि अने सारा एवं गायक मैंने पहली बार कोई स्टेज में बहरे हो गोविंदबा एम कह रोज क्या करे शू करूँ હું કોઈ માણસને ભૂલી જ નથી આવતો મારો કોક થોડો ખાડો કરી નાખે ને આજીવન નથી ભૂલતો એનું પહેલી વાર કોઈ સ્ટેજ અપાવ્યો હતી ગોવિંદભાઈ પાલિયાએ મને હા ના પડતા હકાર ન બેવારી ક્યારે બોલશે એમ કહેતા પબ્લિક આ કે ભાઈ મેં એને હાંભર્યો છે સારું બોલે હો મારી અડધો કલાક છે માંથી 10 મિનિટ હું હકાભાને આપું છું તો એ મગજમાં નામ કરી જોયું ગોવિંદભાઈ કે જા આવું યા કે કેવું પડે
બીજાને ખબર પડે કાલે બીજો કલાકાર કોકને બિહારશે. અને ભાઈ એ મુદ્દો છે. સોન મહેમાનું સાનિધ્ય માએ આપણી માટે એટલું બધું કર્યું છે જેને આપણે ભૂલી ન શકી. અને હવે આના સપના પણ બાકી નથી, ધીમે ધીમે એના સપના પૂરા. ચાણ સમાજ એના સપના પૂરા કરતો આવે છે. સોનબેમાં ચાણામાં એટલું બધું ભણતર આવી ગયું છે, એટલા અધિકારીઓ, એટલા આઈપીએસ અધિકારીઓ, કલેક્ટર, ડોક્ટરો, પોલીસ, એસઆરપી, કોઈ એવી સરકારી નોકરી છે જેમાં ચાણ ન હોય? એની કૃપાથી બધું પૂરું થયું. અને એના રસ્તામાંથી હાલો આવું કહે છે, એના લગભગ રસ્તામાંથી હું નથી લગતો, પણ એક રસ્તો છે હું ચાણ છું એ મારા મગજમાં ઉતરી ગયેલું છે. એ રસ્તે હાલો ચાણ છું એવી જ રહેવાનું. ચાણ એમને કહેતો ચાણ આખા ગામારે બાજુ મળે, પણ પોતાનું કંઈક હોવું જોઈએ. થોડુંક એમ કોઈ કંઈક કહે એટલે આમ લાગી જવું જોઈએ કે ચાણે કીધું લાગી જવું જોઈએ. બધું એ છે. હાસ્ય કરતો તો હું ને હવે હાસ્ય જ આપણે કરવાનું, બધું ધંધો કરવાનો છે. સમય આવે ચાણ શું એવું સાબિત કરી દેવાનું. મુદ્દો એ છે. સમય આવે તારે સોનબીમાં મને એક લાઈન ગમે, કેદાન લખી છે. એમાં એક લાઈન છે ને એમાં ઘણું બધું આ ચાણ સંબંધને શીખવાડી ગયું છે. એ મને બહુ ગમે કે એવું થઈ રહ્યું છે અત્યારે. તમને લાઈન સંભળાવું તમને હું કે સોના ચો હાથ અમારો અને આયલ એક આવને આટો એ ઓન લાચો હાથ અમારો અને આયલ એક આવને આટો વટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજવા તોડી જાય. વટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજવા તોડી જાય. એ તોલવી નાના હવે અમને તોલવા બેસે આ જીરવુંનો જીરવાય. હોન લહા સુહાદ જમારો અને આયલ એક આવને આટો. ધન મેળવવા ધરમને ચૂકે એની ફરજું ભૂલી જાય. ધન મેળવવા ધરમને ચૂકે એની ફરજું ભૂલી જાય. એ પછી હદ મેલી હાલવા માંડે કોઈના રોકાનો રોકાય. હોનલા ચુહાદ અમારો અને આયલ જે કયાવને આટો. કડી એટલા માટે ગમી કે વટ વચન વ્યવહારને મા ઓલાદ રાજવા ધોળી જાય. તોલ વિના ના અમને તોલવા બેસી હવે જીરવું ન જીરવાય. અય કે ભાઈ આવી જજો કાલે મને પ્રોગ્રામમાં. ઓળખો સીધા શું બોલી છે ખબર નથી, શું આપણે એને સમજાવવા માંગી ખબર નથી. બસ કિંમત તરત થઈ જાય છે. આપણે કઈક ભાઈ છે, કિંમત આપણે થવી ન જોઈએ પણ થઈ જાય. મુદ્દો એ થવી ન જોઈએ. એથી સમયની એક જ કડી આખી જોઈ તો મને બહુ ગમે. પણ ધીમે 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 કંઈક ફરક દેખી રહ્યો છે. કારણ કે સોનબેમાં તો એક ભરોસાનો પાત્ર છે. એક લાઈન સંભળાવું તમને કે તારો ભરોસો મને બારી સોનલમાં મઢડા વાળી. તારો ભરોસો મને બારી સોનલમાં મઢડા વાળી. ઊંચ નીચ ના આવે નહીં વાળા એમાં તું ચરણ ગુણ યંગ વાળી સોનલમાં મઢડા વાળી. ચરણ ગુણ યંગ વાળી સોનલમાં મઢડા વાળી. ચરણ ગુણ યંગ ચરણોમાં મારી તારે સાડા ત્રણ પાડા ઊંચ નીચ ના અહીંયા આવે ને વાળા. ચારણ એટલે ચારણ
પછી તું ઘોંચો તું ઘોંચો એ જવા જ દેવાનું. મને એટલે ખબર પડે કોઈ ગઢવીની ગાડી નીકળે તો હું રાજી થવું. હા, મારા કોઈ સમાજની ગાડી નીકળી એટલું ગર્વ હોવું જોઈએ તમને કે આપણો સમાજનો કોઈ સુખી માણા નીકળ્યું. અત્યારે તો માની દયા છે બધા પાસે ગાડી છે બધા પાસે, પણ એટલો સમાજનો આપણને એટલો ગર્વ હોવો જોઈએ કે આપણો સમાજ ને કોઈથી હું તમને બધા ના પડું છું. મને હું સલાહ દેવા લાયક છું જ નહીં કોઈને, કારણ કે મારામાં જેટલું જ્ઞાન નથી. છતાંય કોઈથી કહેવાનું નહીં કે ક્યાંય જ્ઞાતિ ના છો, મતલબ કઈ હાક છે તમે નહીં જાણ એટલે વાર્તા પૂરી દીધી. તમે ભાઈઓ છો બધા મારા મુદ્દો. હા, મેં કોઈથી કીધું મને પૂછે તો જ ન પૂછે તો મને મજા ન આવે. કઈ હાક છે, હાકથી શું ઘડવી નથી, હાકથી શું લેવા દે ઘટવી. મુદ્દો એ છે લોકડાઉન આવી ગયું છે, બહુ દુઃખી થયા કલાકારો, કલાકારો બહુ દુઃખી થયા. 8-9 મહિનાથી આપણે પ્રોગ્રામમાં જ 10-12 કર્યા. મારા છોકરાએ હમણાં મને કીધું, મને કે પપ્પા મારું નાક બંધ થઈ ગયું. મેં બેટા તારા બાપનો આખો ધંધો બંધ થઈ ગયો છે, તું નાકની ક્યાં વાત કરે, બધું બંધ થઈ જાય. તો પણ બધાને કહું છું, ચાણ સમાજમાં જેટલા યુવાનો છે એ ભણજો, કલાકાર બનવાની ઈચ્છા થાયજો, પણ સાઈડમાં કોઈક ધંધો રાખજો, ન કે મરી જઈશું ભૂખે. કે ઈ આ મને લોકડાઉનમાં ખબર પડી કે સાઈડમાં કંઈક ધંધો હોવો જોઈએ, ખાવા ધાર ન રહે. હા સાહેબ, ધંધો જરૂરી છે, કારણ કે હમણાં મેં સતનાની કથા કરી ગોવિંદભા તો મહારાજ આવ્યા અને વિધિ કરે શરૂઆતમાં. વિધિ કરી મને કે અગોભા ડાબો પગ 3 વખત જમીનારે પસાડો. કીધું મહારાજ 8 મહિના થી નકરા પગ જ પસાડું. કીધું ડાબો ને જમણો ભેગા, હવે પગ રૂડે પસાડું. હા, મને ઇન્ટરવ્યુ લેવા ટીવી વાળા બેન, કકુબા તમે દાન કર્યું, બધા દાન એક સગા સાહેબ સિત્તે કર્યું, સગા સાહેબ કર્યું હતું અને તમે કર્યું, તમારામાં કઈ ફેર ખરો બેન? અમે નહીં, બિલકુલ ફેર નથી, ત્યાં જ ફેર છે. કે શું સગા સાહેબ પોતાના દીકરાને ખાણી દાન કર્યું અને મેં લોકોની પત્ર ખાણી દાન કર્યું, ખાંડું બે એ નક્કી થયું. દાનમાં ખાંડો ન હોય બેન એ મેં જોયું. હા ગોવિંદભા, હા મજા. હમણાં ફોન આવ્યો, લોકડાઉન થયું ને તા, હકુબા કેમ છો? મેં તો મજામાં. કે તકલીફ નહીં, બિલકુલ તકલીફ તકલીફ છે જ નહીં મારે, પૈસાની કોઈ જરૂર નહીં છે મારી પાસે. પૈસા છે હકુબા? દ્વા ખાઓ મારા હમ, તમે મારી પાસે પૈસા છે ભાઈ? છે ને પૈસા? હા છે, જરૂર નથી ના. હજી એક વાર કહું છેલ્લી વાર, પૈસાની જરૂર છે હકુબા? ના મારી પાસે છે. તો કે મને 10,000 રૂપિયા આપો ને યાર, કે શું હાલ કીધું. હવે મારે ના છે પણ મારી પાસે નથી, હું બધાડો મારી પાસે થોડાક જ છે ભાઈ, થોડાક છે, જાજે નથી, મારા પૂરતા જ છે કીધું. એટલે આવી રીતે આપણને ગોટે ચડી મારા દીકરા પૈસા લઈને આપણે. જ્યોતિષ હતો, એને કોઈ કીધું મને તકલીફ છે ભાઈ, કીધું મારું જોઈએ આપણને. જ્યોતિષ કે ભાઈ કામ કરે, તું તારા ફળિયાની ધૂળ લઈને આવજે, હું ધૂળ માથે જ કહી દઈશ તારે શું તકલીફ છે. બોલો ગયો ધૂળ લઈને ફળિયાની, જ્યોતિષ આમ ધૂળ જોઈ કે ભાઈ તારી માથે હાડા હાથની પણતી બહી રહી છે, ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં તારે, તમે કૂતરાની મોતે બધા ભાઈ ઉમરી જવાના છો, ધાન ધાન ને પાન પાન થઈ જાય, તમારું કોઈ દી હારું નહીં થયા યુગમાં, આવું આ ધૂળ કે છે કે. બોલો કે ભાઈ ઉતારમાં હું મારા ઘરે લાવવાની ધૂળ ભૂલી જો ને તારા ફળિયામાં લઈ આવી ગયું, તારું નકો થઈ જાય નહીં કે. બોલો જ્યોતિષ ને ફરી થોડું જ્યોતિષ ને આવી એ કરું, આ દુઃખની વાત છે, ન કરે પણ કીધી આવી તો મારી પાસે ઘણી દુઃખની વાત છે લોકડાઉનમાં. પણ લોકડાઉનમાં ઘણું બધું જાણવા મળ્યું. ભવાનીસિંહ મારા મિત્ર છે, ભવાનીસિંહ એ આવ્યા મારા ઘરે, તે હાલતા થયા ને વ્યવહાર કરે, કોઈ પણ હું કોઈના ઘરે ગયો કુવારી પછી વ્યવહાર કરવાનો હોય તે 500 નોટ કહી દે. મને કે ગુપા આજ ના ન પડતા, મેં તો આજ નહીં કોઈ ના નહીં પડું, દે તમારે આજ કોઈ ના નહીં પડું, હજુ ના પડ્યું છે. હા વ્યવહાર આપણે માની નાખીએ, અમારે ભરતદાન ઘટ્યું છે એમને લઈ ગયા એમને હગાનિયા. હવે આપણે આ તો 3,000 નોટ ચાલુ હતું એટલે ચા પાણી પીધા એટલે કંઈક તો 50 રૂપિયા આપણે હાથમાં દેવા પડે ગોંદભા, એટલે મારી પાસે છૂટાની 1,000 નોટ બધી. પછી હું જાણું મેં દેવું તો પડશે ને કે આવડું જાય, કીધું મેં ભરતદાન કીધું છૂટાવે તો આપણને, કે મારી પાસે છૂટા નથી કે. પછી નો છૂટકી મેં 1,000 રૂપિયા આપ્યા દીકરીને, 8 વર્ષની દીકરી હતી. મને કે કાકા એટલા બધા ન હોય, બધું બેટા મને ખબર છે કે આટલા બધા ન જોઈએ, પણ ચાજો મારી દીકરી મારી પાસે છૂટા નથી, હું પછી જેલો માણસ છું બેટા કીધું. ઘણા નહીં ઘણા મને અનુભવ થયા જિંદગીમાં, આવતો કેટલા અનુભવ છે. પણ મજા આવી છે, જીવવાની મજા આવે છે. મને
મેં એટલા જોક્સ કીધા છે ને, મેં કોઈ દી કોઈને આમ કહેવાય કે બસ કોઈને દુઃખ લગાડવા માટે મેં કોઈ દી જોક્સ નથી કોઈ ઈરાદા પૂર્વક હું કોઈ દી બોલ્યો નથી. મારું એવું મારું એવું મનમાં એવું છે કે હું જોક્સ કહું છું, હું આ દુનિયામાંથી હોય જોઉં તો લોકો યાદ કરવા જોઈએ કે ભાઈ કકો ઘડ્યો હતો, મજા કરાવતો. આ જ મુદ્દો છે મારો, કોઈને નુકસાન કરી દઉં જોક્સ કહીને આમ તે, એવું મારો ઈરાદો જ નથી. પહેલાં કેટલા ફોન આવતા બધા કલાકારને, આમ કરો તેમ કરો, હવે કોઈના ફોન આવે પ્રોગ્રામ જ નથી. હવે કરો ને ફોન, ભૂલું કાઢવું ખબર પડે. હવે કલાકાર માન્ય કેવા થઈ જાય, ભગનાર પડે, ભગનાર પડે કલાકાર, પણ ખબર ન હોય, ખબર હોય. કારણ કે હું પહેલા બહુ હોશિયારી કરતો સ્ટેજ માથે, પબ્લિક ને કહેતો સાહેબ અમારા પરિવારને મૂકી અમે તમને આનંદ કરવા માટે આવી છીએ. અમારા પરિવારને અમે ટાઈમ નથી આપી શકતા, માત્ર ને માત્ર તમને આનંદ કરવા માટે આવી છીએ. અમારા પરિવારને અમે કલાક નથી આપી શકતા, અમારા પરિવારને અમે ટાઈમ નથી આપી શકતા. સાહેબ ભગવાને કીધું ભાઈ કલાકાર તને 2 વર્ષ આપું, તારા પરિવાર પાસે રહેવાના. પરિવાર જો પરિવાર નામ લે તો મને યાદ કરી દીધી કે જાઓ મોજ કરો. હા એ જ પરિવાર હું, મને યાદ છે 15 દિવસે ઘરે જતો ને 15 દિવસે, એટલે હું કહું આવું કલાકમાં, એટલે કેમ તમે ભાઈ હવે આવ્યા છો તમે 15 દિવસે કલાક બેહો વાત કરો, આ શું આવ્યા ભાઈ 15 દિવસ બહાર રહેવું છે અને કલાકે તમારે શાંતિથી વાત નથી કરવી. મારી દીકરીને બધા એમ કહેતા, એટલે જરૂર હતી કે 15 દિવસ એકવાર આવે તો. અત્યારે હું કહું કે હું બહાર જાઉં, જાઓ જાઓ, તમારી કોઈ કામ જ નથી. કારણ કે એક વરાતી હોય કેટલું સહન કરે, મારા સહન ન થતું, ઘણી દુઃખની વાતો છે. આજ કરી નાખી જે થયું એ થયો, બધી વાતો કે મારા સમાજ પાસે બીજે કેસ ક્યાં, હું સમાજને દુઃખની વાત કરી દેવાની, કોની કલાકારની. હા કારણ કે હું જાતો હું જમવા માટે હોટલમાં, હું જમવા જતો તો ઓલું આવે મફતનું બધું જમવા લઈ જાય, એટલે કલા આપણે પ્રોગ્રામમાં ગયા હોય એટલે હું ઓર્ડર આપતો. હા મામા ઓર્ડર, પનીર ટીકા લાવો, પનીર ભુરજી, દાલ ફ્રાય, દાલ તડકા, મફતનું હોય ને જાજા ઓર્ડર આપતો હોટલમાં. આવું આવું ખાધેલું મેં. તો હવે અત્યારે શું તકલીફ થઈ, ઘરે 2 જ ઓપ્શન આપે છે, બટેકાનું શાક ખાવું છે કઢી બોલો, દાલ તડકા ફડકા હોય છે, ઓપ્શન જ દે છે, બટેકાનું શાક કા કઢી બીન સિવાય ત્રીજી વસ્તુ આવડી પાસે છે નહીં. કેવું કેવું ખાતા કા, જેવો જમણા તું કા, જમાનો હોય ગયો સાહેબ. ઘણી દુઃખની વાત છે, ધીમે ધીમે કરીશું. શાક નો ડાગો મારે પહેરતો મારા કપડા માથે, હોટલમાં 5 જણા બતા હતા, ડાગો પડ્યો છાપકો નાખતા, ડાગો ન પડવા દેતા. આવો જમાનો, આ તો 5-6 વર્ષ થી જેવું લાગ્યો જમાનો, ડાગો છાપકો નાખતા. હમણાં ઘરે ખાતો તો ડાગો પડ્યો શાક નો મારા ટીશર્ટ માંથી, ધોયા હોય કે ફટાફટ નો, હમણાં ધોયા હોય કીધું, અહીંયા કોઈ ધોવાનું છે નહીં કીધું. આ બધા જે શુકલો દુઓ હોય યાદ આવે છે, અણમોલ. હા હા અમે તણા માં દિવસે ક્યાં જતા રહ્યા, માં દિવસે ક્યાં જતા રહ્યા, માં દુઓ હવે આ છો પડે ભાઈ જે બોલો ઠેલે કલાકાર માટે ક્યાં ગયા દિવસો. પણ મારે ઘંટી છે, મેં 2.5 કરોડનો બંગલો ન મળ્યો, મને ખબર હતી કે બંગલો ન બનાવાય, હપ્તા જ ભરશું. કલાકારની ગાડીઓ હાફે હતે પડી પડી, મેં ગાડીને પૂછ્યું બધું, હે ગાડી કલાકારની ગાડીનો તું કેમ હાફે, મને કે અકુબા 8 મહિના ત્યાં હું ન કર્યું, મેં શું સેલ ન માર્યું કે નથી મારતા, હવે તો હું સેલ ન મારતો. મને ફોન આવ્યો કે રાત પધારો સાણંદ, મેં તું લઈ જાઓ મૂકી જાઓ, હું સેલ નહીં મારતો, સેલ ના ખેલ જે આવે. બહુ તકલીફ છે કલાકારને, પૂછો લાભુદાન ઘડ્યું છે આપણા ચારણ, અને હું જ્યાં જઉં પ્રોગ્રામમાં એક મારો ચારણ મારે યાદ રાખું છું કે મારા ચારણનું ઘર આલો જો, આ મારો મુદ્દો છે. આખું અનિલભાઈ છે, ઉસ્તાદ સિદ્ધાર્થભાઈ, ચિરાગભાઈ, આ બધું મારું છે, આ વ્રત છે. નો ગણપતિ મેળા મારા મિત્ર છે, કલાકાર નથી, મિત્ર છે તોય ગણપતિ મેળા વિચાર કરો. હા મિત્ર છે મારા, પણ તોય સારું ગાય છે, વ્રત છે. એક જ ગાયું ખબર છે, ગઢવી બેઠા છે, જાજુ ન ગવાય, જાજુ તો ગઢવી ગાય એ ખબર છે. દરબાર જોઈ, દરબારનું હારે રાખું છું, એક દરબાર હારે રાખવાના, ઝઘડો થાય તો આપણે શું કરવાનું, દરબાર ઉતરો ઉતરો, આપણે ઉતરવું ના, દરબાર હારે રાખવાના દરબારને. હા હું કહું પપ્પુ કે માથાકૂટ થાય તો મને જગાડતા નહીં, તમારી રીતે તમે લડી લેજો, છેલ્લે મને કહેજો. ધર્મ છે એમનું રક્ષા કરવાનું, રક્ષા કરે દરબાર. હું ઘણું બધું છે, પણ ચાર સમાજમાં
છેલ્લે માથે સોનબાઈ અને ચારણો માથે જીને જીને વિશ્વાસ મિકાસે આસમાની બુલંદી માથે બહી ગયા. સૌથી વધારે વિશ્વાસ મિકો આપણા સમાજ માટે આપણી દીકરીઓ માથે. તું રાજપૂત ક્ષત્રિય મિકો તો સાહેબ નવગણ એમ કે ઘોડા અંદર નાખી દે આપણી આઠ આઠ વર્ષની દીકરી તેર વર્ષની દીકરી તો નવગણ એક ક્ષણ વાત કરતું હતું ઘોડા અંદર દરિયામાં નાખી દેતો એને વિશ્વાસ હતો. ચારની દીકરી બોલે છે એમાં કાંઈ ઘટે નહીં પણ ભૂલતી કોઈ આ મોડી નજર નાખી સાહેબ ત્યાં શું હાલત ત્યાં બે લાઈન તમને હંભરાવું. વાલોવરનું પાદર મહીસાગર નદીની માથે જયતભાઈ લાખા જાણે નીકળી પાણી ભરવા નીકળી એમાં કોઈ એવા નીચ માણસે મહેડા નામના રાજપૂતને કીધું કે દરબાર જો રૂપ હાલ્યું જાય. અને દરબારે કીધું કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય. ફરીવાર દરબારે કીધું કીધું આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બહેરવા કોને પાસે ન બહેરવા કોને હારે રાખવા કોને હારે ન રાખવા તમને સાહેબ તમારો રસ્તો ભૂલવાડી દે. અને મળ્યા નામનો રાજપૂતે નાનો એવો ફાણો લીધો જેતભાઈની માટી માથે આમ કરીને માર્યો પણ કોઈ સિંહણ પાછી વરે કોઈ નાગણ પાછી વરે પાછી વરીને કીધું કે હે મહેડા આ પાણો ભૂલથી ભાગ્યો હોય તો વાંધો ન હોય બાકી જાણી જોઈને માર્યો હોય તો જતી લખાણી અને પાછી વરી તારે લાગતી હતી કે અમારો કેદાન લખે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેતી લાકાની જોઈ લો ભણીલા હાલી જેતી લાકાની જોઈ લો ભણીલા હાલી માતાજી લાકાની જેતી જોઈ લો પાણી લા હાલી જેતી લાકાની જોઈ લો પાણી લા હાલી માતાજી લાખાની જેતી જોઈ લો પાણી લા હાલી જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી માતાજી લાકાની જેતી જોઈ લો પાણી લા હાલી જેતી લાકાની જોઈ લો પાણી લા હાલી માતાજી
ખૂનો મેળો માણી નવલા ખૂનો મેળો માણી મેળલે રામ વાયાવો માણી મટલે રામ વાયાવો मुठी ने मारी दिन दयाली विश पुजारी बरदारी जो कदर वाली देवत नाली ते मोगल मामस राड़ी आते मनो चूड़ो मन रमता लागे रूड़ो मारी मोगल मानो बेड़ो मारी मचराड़ी नो मेड़ो ਨਾਨਕ ਪਾਰ ਉਚਾਰਨ ਪਰਚਾੜੀ ਜੋ ਨਾਤਨ ਜਾਨਣ ਸੱਚ ਵਧਾਰਨ ਵਿਖਣ ਵਿਧਾਰਨ ਵਰਦਾੜੇ ਮੈਂ ਸਾਧੁਰ ਮਾਰਨ ਧੀਰਜ ਧਾਰਨ ਚਾਲਨ ਤਾਲਨ ਕਰਦਾੜੀ ਉਹ ਕਦਰ ਬਾਣੀ ਤੇ ਉਹ ਦਗਾਣੀ ਤੇ ਮੋਗਲ ਮਾਮਤ ਰਾੜੇ ਕਾਂਗਣ ਨੇ ਕਾਂਗਣ ਦੀ ਜੋ ચિંતા થયા રાખી મોગલ માં તમારા ઘરે બેઠા ભલે બેઠા પણ પંદર વેલા પેલા કેમ નહીં અત્યારે કેમ પંદર વીસ મિનિટ પેલા કોઈ સાહેબ ખબર નથી મોગલ માં શું છે સિવાય ચાર ગોવિંદભા ક્યાંય ચા રબારી ભરવાડ આહિર પટેલ તો રબારીમાં ક્યાંથી આવી મોગલમાં ભરવાડમાં ક્યાંથી આવી આહિરમાં ક્યાંથી આવી નું કારણ એ હતું કે ગઢવીની દીકરી રબારીની દીકરી ભરવાડની દીકરી આહિરની દીકરી આ બધા નેહમાં રહેતા બેનપણી હતી પછી લગ્ન થતા હોય રબાડીના દીકરા હોય કે ભરવાડની દીકરી હોય કે આહેરની દીકરી હોય લગ્ન થતા પછી એક બેનપણી બીજી બેનપણી કંઈક આપે પણ ચારની દીકરીની એટલી પરિસ્થિતિ ન હોય કે આપવાની એટલી બધી પછી કહેતી કે હું મારી મોગલ તને આપું છું એ તારી રક્ષા કરશે એમ બધી આવ્યા જો ગુંજભા આપેલી મોગલ ઘરમાં પ્રગટ નથી થઈ ગઈ એ આપણામાં થઈ ગઈ મોગલમાં આ મુદ્દો છે બધા કહે છે તો બરોબર ચાલે છે મને હમણાં મસ્ત એક ભાઈ કીધું ગગુભા તમને ભગવાન પ્રસન્ન થાય તમે શું માગો તારે શું કામ છે કીધું અમૃત નહીં માગવાનું અમરું અમર અમર નહીં થવાનું અને તમે મરો નહીં એવી કોઈ વસ્તુ ખરી અમર નહીં થવાનું અને તમે કોઈ દી મરો જ નહીં એવું કદાચ માગો ને તમે ભગવાન પાસે શું માગો દેખાડ્યો હું માગું અમર ન થયું તો ન મરું શું ભગવાન મને પસંદ થાય એમ કે માગો હકાભા માગો એટલે હું કહું કે તમારા પછી હું બે વર્ષે મરું આજ કહું છું તું એટલે ભગવાન તો મળવાનું નથી આપણે એના પછી બે વર્ષે મરી ભગવાન કોઈ મારા દીકરા એમ આગ્યું એને અમૃત ની ક્યાં જરૂર છે આ રાવણ ને માગતા જ નહીં બે જોયું અમૃત મગાય તમારા પછી અમે બે વર્ષે મરીએ એ પછી પાછા બે વાળા કુકડી પથારી ફરી નક્કી પાછું હા માગતા જ ના આવડતું માતાજી પાસે હું માણસ જોઉં માતાજી પાસે માગે હે માં નોકરી આપજી અમારા દીકરાને ભાઈ આવડી ગયું નોકરી શું લાખ રૂપિયા 50,000-1,50,000 કેટલો પગાર નોકરીમાં નહીં કોદી નોકરી નહીં મગન હે માં મારા ઘરે નોકર દીજી એ મગાય આપણે નોકરોજી નોકરી દીજે બાપે નોકરી જ કરવી આ કંપની છે ભગવાનની આપણે બેઠા ને કંપની છે આમાં બધાને કામ હોય પાછી કોઈ કલાકાર કલા હોબી છે કોઈને
कलाकारी करो, कोई बिजनेस करो, कोकना बूच मारी दो, ये कला हापी छे। બધાને અલગ હોય, બૂચ મારવાનો અલગ માણસો હોય તો ઓળખી જ ન કે મારે પછી ખબર પડે કે આ બૂચ મારે, તો તમને ખબર ન પડે। બૂચ મારવું એટલે બહુ ગંભીરતાની વાત છે, આપણે મારી જ ન કે એની માટે માણસ બને ભગવાને બનાવ્યો હોય બૂચ મારવા પિસ્તોલ, એ આઘા બેઠા હોય તમારે ભાઈ આવે આઘા વાઈ જાય પછી ખબર પડે કે આપણું બૂચ મારીને વહી જો પડી જવું। બની કલાઈ ગણી છે આપણામાં, હા અનિલભાઈ, હા એટલે આમ બધું હશે સાહેબ। માં છે ને, માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નવાવે શીશંભાઈ પાસે હાલ્યા। આપણે ઘડી કદાચ ભૂલી જઈએ ને વાત કરતા કરતા, તો એટલું એટલું મગજ શક્તિ આપી છે, કદાચ કોઈ ભૂલ કાઢે ને આપણી તો આપણે તાત્કાલિક જવાબ આપીએ કે એવું છે। જો હું મારી તમને વાત કરું, દરબાર ડાયરો હતો બધા અને વસા સોલંકીની વાત માંડી મેં, અને વેગડ ગાનું નામ ભૂલી ગયું, વેગડ ગાનું આખું નામ ભૂલી ગયું હું, કવલી ગાની વારે વસા સોલંકી જેડા કૌલિગાને બચાવી, કૌલિગા માટે પોતાના પ્રાણ આપ્યા, એમાં દરબાર ઉભા થયા, ગે ગઢવી કૌલી નહીં વેગળ, ખબર છો અમને ખબર છે, પણ મારા દાદી કહેતા કે દેવલમાની જે ગા હતી વેગળી, દેવલમાને બહુ વાલ લાગતી ને તારીને કૌલી કરીને બોલાવતા, ખબર છે કે ના? તો વાંચો ચા વાંચે દરબાર હતું જ નહીં, પણ આબરું ન જવા દીધી આપણી, બીજો કલાક તો માફી માંગી વળો હશે પેલા મારી ભૂલતી જી વેગડ બાપુ નહીં કૌલી તે। પછી પછી મેં દરબાર દરબાર કે આકુબા હશે અમને ખબર નહીં, તો કૌલી મેં કૌલી હતી જ નહીં, તો અહીંયા થોડું માં સ્ટેજ માટે મારી પાસે ફરવા દેવાય, કૌલી સાબિત કરી અમે સાબિત કરી દઈ, એટલે તો ગઢવી કીધા છે, બહુ દૂરનું વિચારે છે, ઘણું આગું વિચારે છે ગઢવી, હા ગઢવી કોઈ દી કોઈનું ખોટું ન વિચારે, આગું વિચારે ખોટું કોઈ દી ગઢવી કોઈનું કરે નહીં, ઘડ્યું કોઈના બૂચ ન મારે, ઉચીના લઈ લે અમે ઉચીના બૂચ ન મારે એમ કોઈના, હા અલગ જ્ઞાતિ છે કઈ, બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય આખું વર્લ્ડ આમાં આવી જાય, એમાં આપણે નથી આવતા વિચાર તો કરો, યક્ષ ગંધર્વ કિન્નર ચારણ આપણે અલગ, મને કે ગણાવો તો મારે ત્યાં જ ગણાવવા કીધું, કિન્નર કીધું તમે જોયા બધા ઉભા ફાટકમાંથી, ચારણ કીધું હું, ગંધર્વ મેં દીધી દેવ ગાનામાં નાચ ગાના કરતા, દેવમાં કલાકાર છે ગંધર્વ હતા, હા ગંધર્વ ઉપર કઈ શ્રાપ મળ્યો ગોવિંદબા, કઈ કોણ જાણે શું ખોટું ગાયું ને કાઢી મૂકો નીચે ગાંધર્વ ને ત્યાં આવ્યો, હવે અહીંયા લોકડાઉન આવ્યું, હું ચા કલાકાર જાઉં ચા, આમ કલાકાર ગંધર્વ ને હજી ખરાબ નડે, લોકડાઉન આવે ડાઉન કરીને કે કલાકાર લે, એ કલાકાર 3 લાખ રૂપિયા પર લેતો હતો, કેટલા એને હમણાં કેટલા ઓછા કર્યા ગોવિંદભા ખબર છે? 2,80,000 ઓછા કર્યા, 20,000, કેટલો મોટો ફટકો પડ્યો કલાકાર દુનિયામાં, 2,80,000 ઓછા કર્યા કેવી વાત કહેવાય, ઘણું નુકસાન છે કલાકારની કંપનીમાં, ત્યાં રાખ્યા ચારે ફૂલ થઈ ગયું, હા હમણાં હું સજુભાઈ મારા મિત્ર ને ગયું એટલે મારા હાથમાં ઘડિયાળ નહોતી, સજુભા કવિરાજ ઘડિયાળ ભૂલી ગયો, અરે કે કવિરાજ ના કાંડા ખાલી હોય પહોંચ જ ને, એમ નહીં કે ફોન કર્યો ઘડિયાળ લઈને આવો નવી ઘડીનું કાંડું ખાલી થઈ કે લાવ્યો, મને આપી પહેરાવી દીધી, પછી મહિના પછી હું બધી વીત્યું કાઢીને ગયો, હું કીધું આંગળા ખાલી છે કે ભલેરિયા કે સજુભા કે તમારા આંગળા ખાલી તમારા ગળા ખાલી અમે ખાલી થઈ જઈએ કે દાખલો છે, એ મારા મિત્ર રમેશભાઈ હું જોઉં ને ફૂલ થઈને બેઠેલા પીતા હતા ચાચુ પી ગયા, મેં કીધું સમજ ભાઈ આ ગાડીમાં ડીઝલ કોણ પુરાવશે મારી, ફોન કર્યો અહીંયા આવી કે હકુબાની ગાડી ફૂલ કરી આવી કે ડીઝલ પૂરી આવતો રહ્યો, હવાર પડ્યો એટલે મને કે હકુબા હું ફૂલ થઈ ગયો, તો મેં તમે એક નહીં કહેતો મેં તમે મારી ગાડી બે ફૂલ થઈ ગયા, બે ફૂલ થઈ ગયા, હા સોનબેમાં કહેતા જો વધારો, વાહ સોનભાઈ માનું સપનું હતું દુશ્મનો થી આગળ હોય, હું બધી મારી વાતો ચેમ કરું ખબર છે, કોઈ ભૂલ ન કાઢે એટલા માટે મારી વાતો કહી રાખું છું, મારા આ જો ઘરની વાત કરું, મારા બાપુને એક દી વિસી કર્યો, આ 3 વર્ષ મારા બાપુને વિસી કર્યો, મારા બાપુ ઘરે બોલો ઘરે બોલવા માંડ્યા, પછી જીજી ઘરે બોલાય દરબારી ગામ છે અહીંયા આપણું ખરાબ લાગે, મને કે શું કરું મને પીડા થાય છે રેવાતું નથી કે મારાથી, હું શું કરું મને કે થોડુંક લઈ આવી કે
30 વર્ષ પેલો તારા તો દેશી મરતો ત્રણ થેલી લઈ આવી તું જો પીવે ને પીડા વસ્તે તો ગાડી ન પડે કીધું તે આપીને ત્રણ થેલી પીધી ને તે વિશી ઉતરી જો દારૂ ચડી ગયો તો ગાડી તોય બોલાવી દે બે માં વિશીમાં બે પીડામાં ગાડી આવી મેં જોયું હા વ્યસન વ્યસન સી વ્યસન કારણ કે હમણાં કંઈક પ્રોગ્રામ હતો વ્યસન મુક્તિનો મને ખબર નથી ક્યાં વ્યસન મુક્તિનો પ્રોગ્રામ છે પણ હું જોર પછી ખબર પડી એટલે સાહેબે મને કીધું હકુપા બીડી બંધ કરાવી દો બધાને દારૂ મુકાવી દો તમાકુ મુકાવી દો મેં તું મેં ચાલુ કરાયું હે કે હું શું મુકાવું તમે મુકાવો કીધું હું કોઈ મુકાવો નથી કોઈને દારૂ બારું તમે એક કરોડ માને એમ કોઈ બીડી બંધ કરો તારે 50,000 કારખાના બંધ કરો વાર્તા પૂરી થાય એક કરોડ માને એમ કોઈ તમાકુ બંધ કરો તારે 5,000 કારખાના તમાકુ બંધ કરો બીડી બંધ થાય અમારું કામ સરકારનું કામ છે પણ અમને કે તમે બંધ કરો અને કોઈ દી દારૂ પીધું કહેવાય દારૂ ન પીધે મારે ઘરે આવીને કોઈ દી કોઈને સલાહ તો હું મેં મને સાંભળ મેં ટ્રેનમાં કોઈ સલાહ આપી છે લઈ લેવાય સલાહ સલાહ આપો ને ફોન આવતો સલાહ ન આપે કોઈને સલાહ આપાય આ દુનિયામાં સલાહ આપવાનું લાયક સીધ ને આપણે જો તમને કહું ગોવિંદ બા સત્ય કહે છો હમણાં મોરે બાબુ મેં કીધી એક ભાઈ હતા મારા આશિક છે બહુ મોટા હકુભાઈ એક વાર મારા ઘેર આવો બે વર્ષથી હું જીવો ગણે જાવ થઈ જાઓ હકુભાઈ હવે શું કરશું અમે એમ શાંતિ રાખો તમે બહી જાઓ પછી પાણીનો થાર મગાવ્યો મારા પગ ધોવા માટે પગ મેં જ બે દિવસ નહીં ધોયેલા ઈ પગ એને થારમાં મૂક્યા અને આમ ગઈશું ને તે પાણી થઈ ગયું વાસુકી નાગના ઝેર જેવું કારું વાસુકી નાગના ઝેર જેવું મેં તો પીવે ને મળી જાય કીધું મને ઈ બી કરી છે પણ પીધું ને મારી કે તુલસી જામ નાખ્યું તે કાલ તુલસી ભરી જાય હવારમાં મને કહે બા તુલસી ભરી ગયા બીજો મારી ભક્તિના પ્રભાવ છે ભરી જાય ને એ ભરી જાય તું મળી જાય કીધું પીધું હતો આટલી મોટી વાત છે કહેવાય કોઈ થી કીધી આ તો ઘણી વાત છે નાનો હતો ને મને મારા ટોપરા પાક બહુ ભાવતો ગોવિંદભાઈ બહુ પણ મારી કેપેસિટી ટોપરા પાક લેવાની આપણી કેપેસિટી નથી પછી શું કરું પ્રોગ્રામ ટોપરા લેવાની શક્તિ ટોપરા પાક લેવાની શક્તિ નહીં પછી હું બસમાં બેહું ને ત્યારે મને વિચાર આવતો ખરાબમાં ખરાબ કે આ બસ ઊંધી પડે 52 જણા મરી જાય કંડક્ટરે મરી જાય એને હાથમાં ઠેલો હોય એમાંથી હું હોળી બગાડી લઉં એનો ટોપરા પાક ખાઉં આવો વિચાર મને ઈટાણે આવતો હમણાં મારી સામે ટોપરા પાક આવ્યો સુખી ત્યાં પછી મને ટોપરા પાક ભાવ્યો નહીં મને ભાવતો પણ મારી ઈટા લેવાની શક્તિ નથી કારણ કે મારા બાપુ ટોપરા પાક બધો ખાઈ જાય સાચું વિજ્ઞાન બધો ટોપરા મારા બાપુ એકલા જ ખાઈ જતા મારી પાસે ટોપરા પાક ખાઈ લાગ્યું મારા બાપુએ ખાઈ ગયા પછી મેં ટોપરા પાકને કીધું મને હે ટોપરા પાક એક દી તારી માટે હું 52 જણને મારવા તૈયાર થયો હતો અને આ તું મને ભાવતું નથી જે સમયે જે વસ્તુ ન મળે ને અને પછી મળે એની કોઈ ઓલી છે ને કોઈ બા સમયે સમયે હમણાં હું જતો હતો ગાડી લઈને મારા ભેગા ઘડી બેઠા હતા ટોલ ટેક્સ આવ્યો કીધું બાબલું મામા તું જવા દો એક ભાઈ મને કે હકુબા હવે તમે સુખી થઈ ગયા ઘરમાંથી ભૂખ વહી જઈ હવે આટલા સુખી થઈ ગયા તો 50 રૂપિયામાં તમે બાબલું મામા નામ આપ્યું કીધું ભૂખ ઘરમાંથી જઈ છે જે મગજમાં નથી જતી અમુક વસ્તુ મગજમાં ન જાય એ બે હું હાસ્ય કરું છું જોક્સ ને હાસ્યમાં ઘણો ફેરશે જોક્સ અને હાસ્યમાં હાથી ઘોડાનો ફેરશે મેં કોઈ જોક્સ કીધા નથી હાસ્ય એવી વાતો કરો લોકોને મજા આવે આપણને મજા આવે ને એ મુદ્દો છે એટલે ઘણી બધી દુનિયા જોયા પછી થયું કરું કશું છે નહીં એ ક્યારે લાગ્યું મને ખબર છે લોકડાઉનમાં હવે કશું નથી કોઈને ભાઈ મેં જોયું વાતું બધાને મોટી મોટી કરી કોઈએ કંઈ કર્યું નહીં આ કલાકારો હશે બધા એને પૂછજો તમે કે પહેલાં તમે કેટલા ફોન આવતા અત્યારે કેટલા ફોન આવે પહેલાં તમે કેટલા ફોન આવતા કેમ છો મજામાં છો આવો આવો ચા પાણી પીતા જાઓ કોઈનો ફોન ના આવતો કારણ કે કલાકાર પૈસા માગે છે છૂટા ન કરે મારા દીકરા હોય છે દીકરા બધા આ દુનિયાને ઓળખી જવું ખતરનાક દુનિયા છે એટલે કલાકારને કહું સાઈડમાં ધંધો રાખીને ધંધો કરજો ને મેરા માનજો હું પાનનો ગલો રાખવાનો છે એટલે હમણાં મને ફોન આવ્યો કે કુબા તમારે કલાકારે પાનનો ગલો લીધો જો બે વાર પ્રોગ્રામ નહીં આવે ને તો રાહ ઉપર લઈ જઈ કીધું કડામ નાખવા બધું આ દુનિયામાં હાલે કે જાજી માં તો કોઈ છે નહીં પણ છેલ્લે આપણે ગોવિંદભાઈ સાંભળવા પણ હું જેની ઉપાસના કરું છું મહા ભગવતી મોગલ ત્યાંથી મારું શરૂ થાય છે એના નામથી મારું પૂરું થાય છે કારણ કે આ દુનિયામાં સ્ટેજમાંથી હું એટલે એટલે ભૂલું કરી બેઠો છું મને મને યાદ છે
હું ઘણું બધું આ સ્ટેજમાંથી ભૂલ કરી બેઠો, પણ કોઈ દી કોઈ વિરોધ ન થયો, કોઈ દી આપણું અપમાન ન થયું. કે આવો મોટો ચાણ સમાજ છે, મને સમાજે સ્વીકાર્યું, મારી માટે બહુ આનંદની વાત છે ભાઈ ગોવિંદભા. સમાજે સ્વીકાર્યું મને, ચાણ સમાજે, એટલે કે ઘણી હું ભૂલું કરી બેઠો, બોલવા નહીં કર્યું નહીં, પણ તથા હું ધ્યાન રાખું છું કે હું ચાણ છું, મારા જોખમાંથી એવો જોક્સ ન નીકળે મારા મોઢામાંથી કે મારા સમાજને નીચું જોવું પડે. આ તો હું પહેલાં ધ્યાન રાખું, હજી એવો જોક્સ ન બોલો કે આ ચાણ સમાજ નીચું જોવું પડે. મારો મિત્ર છે ધનજી, એ ગાડી લઈ ફોર્ચ્યુનર મૂકી અને વહી ગયો દિલ્હી. મને ફોન આવ્યો મારો નાનપણ મિત્ર, મને કહે કા તારું સાસરું મારું સાસરું એક જ છે, મેં તો એક જગ્યાએ છે બરોબર છે, તો મારા ડોહાને કાંઈ જાઓ લઈ જાય, મારી ફોર્ચ્યુનર પડી છે અને મારે નથી પહોંચે એવું, આજે 12મું છે. હાલો આપણે ફોર્ચ્યુનર હાંકી લઈ કીધું, હું જીઓ ડોહા આગળ બેઠા, ભાઈના ડોહાના ભાઈ બેઠા, ડોશીમાં બેઠા, હું ગાડી લઈને હાલતો હતો, એમાં ડોહાને થૂકવું હતું, એને આમ કાચ આમ ગોયતું પણ જેડું નહીં ને ઓટોમેટિક ગાડી ને. મને કે કાબા થૂકવું છે અમારે, તું ખબર નથી કે શું સિસ્ટમ આવી જઈ છે શી નહીં. મેં તું ખોખારો ખાવ ને તો કાચ ખુલે, હું વાત કરું ખાવ તો તમે કાચ ખુલ નહીં કહો સાઈડમાંથી, હા કે સારું ખુલી જોઈ ગઈ ઠીક કહો. મને કે હવે બંધ કરો, મેં ખાવ ખોખારો હોય પાછું મેં બંધ કરી નાખ્યો. હું એનો કાકો કે એને મેં કાચ ખોલ નાખ્યો, આવું 15 મિનિટ થાય હું ભૂલી જો, હું ભૂલી જોઉં. એનો કાકો વાય બેઠો બેઠો કે મને કે ચા સારું ખુલે છે, ત્યાં મને યાદ આવી હા ખોખારો ખાય આપણે કાચ ખોલ કાચ ખોલો તો ભૂલી જાય કીધું. મેં કઈ બાજુ ખોખારો ખાવ છો, કે સીધો સીધો નહીં કીધું કાચ બાજુ ખા, કે તમે ખોલ નાખ્યો. 2.5 કલાક એમાં પહોંચ્યા હતા, એ લોકોને હાથ બેસી જાય બધાના ખોખારા ખાઈ ખાઈ, એમના વેવે હામાં આવ્યા ખખડાયો કાચ ખોલો ખોલો એ કે. મને કહે ગોબા ખોલો, એ તો ખોખારો ખાવ. મને કે આને સામે ખાવાનો, એ ભાઈ સામે ખાવો તો પડશે જ ને. પેલું ફાળ્યો તો આમ કહે તમે ખોલ લેખો. આ બધું પૈતું હા જે મેં નીકળ્યા ને અધવચ્ચે પહોંચ્યા તો મને કે કાચ ખોલો, મેં તો ખોખારો ખાવ પણ હાથ બેહી જી લો કે આવો. મેં આટલા ખોખારો નહીં ખોલે કીધું કે ભાઈ હવે ને ખાવો તો બહાર કે હાથ બેહી જો, ત્રણેયનો પૂછલો બધાનો. હવે મેં દોરત માં છોકરાને પૂછું ફોન કરી કોઈ નવી સિસ્ટમ હોય, તે મેં ખોટો ફોન કર્યો, ધનજી તારા બાપાનો અવાજ બેજો, કીધું ખોખરા કઈ કઈ નવી સિસ્ટમ છે ગાડીમાં, કે હા નવી સિસ્ટમ સારું દાદા એમ કે છે. ઓલો બોન્ડે માથું ધડીને બીન ભડકાવ્યો ને તો કુલે તે હળીમ ને ભડકાવ્યો, મેં કાચ કુલે આવું ઢીમણું થઈ ગયો. તમારા હારાનો ફોન અને સાહેબ હું 10 કિલોમીટર આગળ નીકળી ગયો છું, મને કે પાછા આવવાનું થોડું કામ છે, હાજ નીકળજો. એટલે 3 જણા હેરેસીનું કે બીજી ગાડી બેહ્યો ને કે આ તું ચોકે ઇનોવા ઉભી રહી ઓળખતો જ મને. કીધું ભાઈ અમને હળવું ઉતાર દીજો ને, કે વાંધો નહીં. એમાં બેઠા તેણે ઇનોવા હાલતી થઈ એટલે ડોહાને થૂકવું હતું, આમ જોયું પણ ખોલવાનું કઈ જરૂર ને ડોહો કે ડ્રાઈવરે આમ જોયું કે શું આમ કે ડોહો, ડ્રાઈવર ખોલ્યો નહીં ધડી પાછું ભડકે ધીમડું બીજું થયો, ડ્રાઈવર ઉભી રાખી ભાઈ ઉતરે ડોહાને કે હારાઓ ખોખરા માથા ભટકાલો ખોખરા બહાત કરશો. એ આવું થયું પછી છોકરાએ કીધું ભૂંડા મારા બાપાને આવું કરાય, તારા બાપાને ધ્યાન રાખે, અમે તો ગમે બાપાને આવું કરી, મારો ધંધો છે કોકરા બાપને આવું કરવું. હે અમારા બાપને એમ નમી તમારા બાપને મૂકી કીધું, મૂકી જ નહીં. હવે ઘણા બધા અનુભવ થયા જિંદગીમાં ભાઈ, ઘણા અનુભવ થયા. હવે મજા આવે છે, મેં 10 પ્રોગ્રામ કર્યા એમાં 7માં પોલીસ આવી ઉપાડો, એ કે કોને સાઉન્ડ વાળાને કહા ઈ ન હોય તો કોઈ સાંભળે ના, મેં ઉપાડજો ઉપાડજો કીધું, મેં નાઈ ન ઉપાડી આપણું પડી જાય સાઉન્ડ પેલા ઉપર લે હો, ઘણી દુઃખની વાત છે. પણ હવે ધીમે ધીમે કંઈ રસી આવવાની છે એ આપશે એટલે બધાને મટી જાય છે. પણ હવે પબ્લિક સમજી જઈએ મારી દીકરા જો એવા પ્રોગ્રામ કરશે નહીં, ખબર પડી કોને કેટલા પૈસા આપે તો પબ્લિક સમજી જઈશે. હા સમજી પબ્લિક, હું બે લાઈન છે મારી મોગલમાની કેન્દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, ડણ ડણ જાંજર મન કણ ડણ કમી રે હો, આતે હે મો ચોડા મારી મોગલ રમે રાહડે, આતે હે મો ચોડા મારી મોગલ રમે રાહડે,
ભાઈ સોની રાવિનવો ભાઈ સોની રાવિનવો મારો માડી જાજો વીર તું છો કાકણ હોરી લાવો મારી મંગલ મને કાજર હો આપણે મામા એવા છે ઉદય મામા છપાકાથી લઈ અને અદભુત એનો અવાજ છે પછી બીજા કોઈ કલાકાર હોય તો કહેજો અમને ખબર નથી તો અમે રજૂ કરશું અને બીજો મારો વારો આવશે હું આવીશ કારણ કે મારે જવું તો જઈ નહીં શકું કારણ કે વગડવાળા મારા છે એને હારે લઈ આવશે મારીને હારે જવું પડે ને તમે હવાર સુધી હવાર સુધી ભાવ પડશે બાદ ગોવિંદભાઈ એમ કહેવા દેવાય કે હું જઉં છું કારણ કે લઈ જાય મારે ચા જવું તો ગોવિંદભાઈને હું કહું કે પધારો બાપા એમની પાસે ચારની શક્તિની માં સોનબેમાં એને આખો જીવનની વાતો જો સાંભળ્યું હોય તો માત્ર ને માત્ર ગોવિંદ બાપાલિયા પાસે અદભુત જ્ઞાન પોતાની શૈલી પોતાનું હોય દુનિયામાં એને જ કોઈક ઓળખે છે પોતાની આવગી શૈલી લઈ પોતાના કવિતો લઈને બેઠા છે ગોવિંદભાઈને કોઈક અહીંયા ટ્રીજ માત્ર એક વાર જોરદાર તાળીના ગ્રાથી વધાવો ગોવિંદભાઈ બાપાલિયા ભગવતે આજે સનભાઈનો જન્મોત્સવ ઓ શુદ્ધ બીજ એવા માનો જન્મોત્સવ આજે શ્રી કંકુ કેસરમાના વાડીએ જ્યારે ઉજવાઈ રહ્યો હોય પધારેલા તમામ જ્ઞાતિબંધુઓ મામા ડાયરો રાજપૂતો રબારી ભરવાડ આહિર બ્રાહ્મણો જે કોઈ પધાર્યા છે અઢારે વરણ બોલો ત્યારે એક ઓછો કરો એ તમામ અને તમામ કલાકારો સ્વાધીનતા વૃંદ ભાઈ શ્રી એકાભા ગઢવી ખૂબ આનંદ કરાવ્યો બાપભાઈ ખૂબ સારું સંચાલન ચૌહાણ સાહેબના ગણપતિ વંદના અને હજી ઉદયમામાં બેઠા છે આપણે એને પણ સાંભળવા છે મને આઈ હો નાલને હું શરણે આવ્યો અમારા નરસિંહભાઈ પાંસળિયા ખૂબ સારા કલાકાર બધા મામા ડાયરો બધા એવા વળી આમાં લગભગ ને હું ઓળખો પાછા એમ કહે છે એકનો નામ ન લીધો એટલે તમામ મામા ડાયરો સોનલ બીજ છે એટલે મામા પેલા સોનભાઈ ને યાદ કરી પછી યાદ પ્રસંગ આપીશ ક્યાંય હો નાલને હું શરણે આવ્યો આઈ નાલને એ હું શરણે આવ્યો એ ભાગ્યનો પ્રગટો છે ભોર માડી તારા માડી તારે મઢડે બોલે છે મનમો કે નો રૂતે નવે લાખ
રમવાની સરી નોર તેન વેલા એ રમવાની સરી એઠણ કત કામી યોના ઠોર માળી તારા માળી તારે મઢડે બોલે છે મનમો કે છૂટા વાલ ને ભેલીઓ શોભ તો છૂટા વાલ ને એ ભેલીઓ શોભ તો એ છાઈ ઘટા ઘન ઘોર માળી તારા માળી તારે મઢડે બોલે છે મનમો કે દર્શન કરવા તલખે દિલડું દર્શન કરવા એ તલખે દિલડું એ ચિત ગોવિંદ જો ચકોર માળી તારા માળી તારે મઢડે બોલે છે મનમો એવી જ ઉગદંબા ભગવતી મા સનબાઈમાના ચરણમાં અને કંકુ કેશરાયમાના ચરણમાં લાખ લાખ વંદના કરી તમામ પધારેલા ડાયરાને હું સ્વાગત કરું છું. બોરાણા ડાયરા વતી પણ યાદ એટલા માટે કરું છું કે જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ આમાં કહા લંકાપત લે ગયો અને કહા કરણ ગયો એ ખોઈ. મા સનબાઈમાના એકાદ પ્રસંગો આપીશ જ કે અગાભા દાદે ભાગે સોનભાઈ માના જે પ્રસંગો છે હું સ્ટેજમાંથી પહેલી વખત લઈ આવ્યો છું યથામતી અનુસાર અને એ મેં પાકા પુરાવા કરીને પસે જ આપ્યો કહેવાય છે ને કહેતી હતી એ નહીં. એવી ભગવતીમાં બે કડી ગયા ને પછી એકાદ પ્રસંગને યાદ કર્યો અમારા હરેશ મામાને મને ખબર ઘડીએ ઘડીએ પાસ કહે એવી માના જયારે જન્મોત્સવ જાત હોય આજુબાજુ પછી બધા ડાયરો પધાર્યા છે ત્યારે એ હનભાઈ માં એ ભગવતી એવી અમારી ઉપર કૃપા કર તારા બાળકો ઉપર બધા ઉપર જે તને માને છે એમાં કોઈ જ્ઞાતિ બાદ નહીં પણ જે તને માનતા હોય બાળક એ બધા ઉપર કેવી કૃપા કરજે કે ફળ ફૂલ બાગે ફોરમું મનખા જીવન મેં ગાવજે ફળ ફૂલ બાગે ફોરમું મનખા જીવન મેં ગાવજે હૈડે સદા હરિયાળીયું લાજાળીયું લહેરાવજે લાજાળીયું લહેરાવજે હરણ સુણી યારદા રખવાળીયું માં રાખજે લલ્લાટ વિધિ હાથ લેખન ભાગ હવળા બાકજે માં ભાગ હવળા બાકજે
ઓનલ ભેળિયાળી દાખિયે આયલ દયા મા દાખિયે આયલ દયા તારિત કુલ ઉજ્જવળ રાખજો ગણે ગણે સૌ ભવ્ય તારિત કુલ ઉજ્જવળ રાખજો શ્રદ્ધા ભજન સર્વાણિયું દિલ ઉજળે દીપાવજો દિલ ઉજળે દીપાવજો જો શ્રદ્ધા ભજન સર્વાણિયું દિલ ઉજળે દીપાવજો દિલ ઉજળે દીપાવજો ભેળિયાળી દાખિયે આયલ દયા મા દાખિયે આયલ દયા મા દાખિયે હમણાં જ મને કંકુ કેસરમાનો રાજસ્થાન એમપીમાંથી ફોન આવ્યો હતો. બધા ડાયરાને શુભેચ્છા પાઠવી છે, માને ખોળે મળ્યા છે. લભભાઈના ફોનમાં જ મને એટલે ભાણુભાના ફોનમાં વાત કરી. એવા જુગતંબાના સયાની છત્ર સયાની તપોભૂમિ પર મળ્યા છે. ત્યારે એક નાના એવા પ્રસંગની યાદી કીધું, શું કામ આપણે સોનાર બીજું ભાઈ પડે અને માં કોને કહેવાય. કોઈ પ્રશસ્તિ કાવ્ય નથી કરતો, પણ હકીકત કહું છું કે એકવાર ભગત બાપુ એટલે કે કવિ ગાગ જેત્રીની હોસ્પિટલમાં દાખલ થયા. આય માન ખબર પડી કે દુલાભાઈ દવાખાનામાં દાખલ છે જેત્રી હોસ્પિટલમાં, અને આપણે ખબર પૂછવા જવું છે. એટલે એક જીની મામા એ વખતે જૂની જીપ સ્ટેરિંગને ત્રણ દોઢ આંટાની ચાલ્યું હોય. પાવર સ્ટેરિંગ કેદી રીતે હતા, દોઢ આંટો આમ ફરે ને તે ખાલી ખાલી સાઇલમાં વ્યો જાય, પછી ટર્ન લાગે. એવી જીપ લીધે હનભાઈમાં આરે લાખાપા ગોરા ગામ ભોયરાના જે સુરદાસ માણા હતા, પણ સોનભાઈમાંના પરમ ઉપાસક, એ બધા હારે અને જીપના મઢડાથી વેંતી કરી અને રાતના 11:30-12 વાગ્યા જેવો છેલ્લો ત્યાં આજનું જે ઢસા જંકશન કહેવાય એ ઢસા ગામમાં આવ્યા. અને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ આવ્યું, આને માં કહેવાય એનો તમને દાખલો આપું છું ખાલી. એટલે અરે ડ્રાઈવર હતા એને કીધું કે માં આ ઢસા આવ્યું, કે ઢસા આવી ગયો તો હા. તો લાખાભા સુરદા ભાઈ બોલું ત્યારે એક ઓછો કરો, એ ખાસ ધ્યાન રાખો કે લાખાભા તો ઘા માડી કે ઉતરો જે બેઠા. હવે લાખાભા સુરદાસ જન્મથી અને આમાં ઘણા મામા ડાયરે લાખાભાને જોયા હશે કે માં પણ હું આંધળો માણસ હેઠળ ક્યાં જાવ, તો કે આત્મારામ બાપુની જગ્યામાં યાદ આવું ક્યાં જાવ એટલે ઉતરો હેઠા. આયમાન વેણને ઉથાપાય નહીં. લાખાભા ગોરા સુરદાસ માણસ અને અર્ધરાય તે ઢસાના ચોક, અત્યારે જે ચોકડી રહી ગામની, ત્યાં ઉતર્યા. જીપ વહી ગઈ. હવે આ સુરદાસ માણસને ક્યાં જાઉં એટલે લાકડીના ટેકે ટક 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 રોડ ઉપર અવાજ આવે, એ અવાજ અવાજ આ પુરુષ હાલ્યો જાય છે ધીમો ધીમો. ઘડીક તો દુઃખ જોઉં પણ આયમાનું વેણ ઉથાપાય નહીં. વિચાર કરી લાખોભા ગોરો સુરદાસ જયારે ધીમા 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 ડગલા માંડતો જાય છે, એમાં એક સાયકલ વાળો નીકળ્યો. એને પૂછ્યું કે બાપા સુરદાસ છો, કે હા ભાઈ, કે ક્યાં જાઉં તમારે, કે ભાઈ આત્મારામ બાપુની જગ્યાએ જાઉં છે. આયમાં એ મને કીધું આત્મારામ બાપુની જગ્યાએ જાઉં તો કે હાલો એ તો ઢોરા બાજુ આવે ઠેઠ. સાયકલનું કેરિયલ પકડી લો આપણે બે હેલે
બે આલા જાય છે અને એક હવા એક થયો તા એ ઢોરે પહોંચ્યા અને ડેલી ખખડાવી એટલે અંદરથી કોઈ સાધુ અવાજ આપ્યો કે કોણ કે કોક મહેમાન છે ડેલી ખોલો. ડેલી ખોલી સુરદાસ લાખા પગોરા અંદર ગયા. ઓલો માણસ સાયકલ ને વ્યો ગયો. બે પાંચ સાધુડા બેઠેલા. પ્રસંગ કાંક એવો બનેલો ન્યાય એક સાધુની છેલ્લી અવસ્થા હતી. અજાણે સાધુ નીકળેલા ને એમાં એક સાધુ બીમાર પડ્યા અને એની છેલ્લી અવસ્થા હતી અને છેલ્લી અવસ્થાએ બીજા સાધુ આમ ફરતા બેસી ગયેલા અને પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવો તો કે બાપા આવું છું મઢડાથી. તો કે કેવા છો તો કે બાપા સાવ તો ચારણ. અરે કે તો ભાઈ કે કા કે આ બાપુનું પૂર્વાશ્રમ ચારણ છે અને અમને એમ બધાને એમ કીધું તો મને છેલ્લી અણીએ કોઈક નાતીલાના હાથથી બે ચમચી પાણી મળે એવી વ્યવસ્થા બાપા કરજો. પણ હવે અમે અજાણ્યા સાધુ છે ને આ રાત એક દોઢ થવા આવ્યો હવે અટાણે કયા ચારણને મારે જગાડવા જાવ. એટલે અમે વાટ જોતા હતા ભારે કામ કરી લ્યો આવો હાલો. એ સુરદાસના હાથમાં ચમચી અપાવીને બે ત્રણ ચમચી લાખાભા ગોરાઈ આમ પાણી પાયું સાધુનો દેહ છૂટી ગયો. પછી તો સાધુની પરંપરા પ્રમાણે વિધિ થઈ. પણ હવારના પાછા 10-11 વાગ્યા તો પાછી જીપ આવીને ઉભી રહી અને હાંકલો કયો હોન ભાઈ ભાઈ અંદર કઈક લાખાભાઈ છે ભગત સુરદાસ એને બોલાવો. લાખામાં બેઠા તેને કોક કીધું કોક માતાજી આવ્યા છે. લાખાભાઈ કોનું નામ? તો કે બાપા મારું. તો તમને બોલાવે. એ લાખાભાઈ નક્કી કર્યું કે આમાં જ હોય. એ લાખાભા પારા પાછા આવ્યા એટલે જીપમાંથી ઉતરીને હનભાઈ માં બાવડું પકડીને કીધું હાલો આપા લાખા બે જાવ ગાડી. એટલે આ ભગત માણસ થોડુંક દુઃખ થયેલું અર્ધિક રાતે ઉતારેલો એટલે એને કીધું કે ના આવે મઢડા નથી આવ્યો મને ભોંયરા દાવા દે. હવે આ હું ભોંયરા વિયો તો કે ના ના ભોંયરા પદ જાજો અત્યારે હાલો મઢડા દાવ. એ પાછા ગાડીમાં બહેરી અને હેતાળી બેન હોય કોઈ નાના ભાઈ ઉપર હાથ ફેરવતી હોય કે હેતાળી માં કોઈ દીકરા ઉપર હાથ ફેરવતી હોય હાથ ફેરવી અને લાખાપા ગોરાને એટલું કીધું કાપા લાખા બાપ કાલે 12:30-12 મેં તમને અડધી રાતે ગાડીમાંથી હેઠા ઉતાર્યા. તમારા આત્માને દુઃખ થયું છે ને? કેમાં દુઃખ તો હું થાય પણ સુરદાસ માણસ પાછું ગામ અજાણું હું આંધળો કે પણ લાખાભા હું કરું બાપ. મઢડાથી ગાડી નીકળી ત્યારથી માણસ સાધુડો મને પ્રાર્થના કરતો હતો કે હે હોનલ હે ભગવતી ભેળિયા વાળી હે માં કોઈ દી હાજ હવાર તારું ધૂપ કર્યું હોય એને કાયમ તારું સ્મરણ કર્યું પણ કાયમનું નથી કહેતો પણ કોક દી કેવી વેળા હોય તારું સ્મરણ હાચા હૃદયથી કર્યું હોય તો માં છેલ્લી અણી મારી સેલો અવસર સુધારી દેજે. છેલ્લી અણીએ કોક તારણના હાથને બે ચમચી પાણી મળે એવી મને આશા છે મારી આશા પૂર્ણ કરજે. લાખાભા એક ચારણને આ છેલ્લી ઈચ્છા પૂરી કરવા હાટું થઈ અને મારે તમને એક ચારણને અડધી રાતે ઉતારવા પડ્યા. બાપ લાખાભા હું તમને ન ઉતારું આવો જેનો ભાવ હતો એવી ભગવતી હનુમાન. આ સત્ય ઘટના છે. મેં લાખાભામાં પૂછેલી હોત ત્યારે કીધું હા ગોવિંદ આ વાત હકીકત છે મને અડધી રાતે ઉતાર્યો હતો. આવી ચુક તંબાક એક ના જે આરતનાથ ક્યાં મઢડા ક્યાં ઢસા અને ત્યાંથી હૈયામાંથી ત્યાં નીકળે વાત ત્યાં સાંભળે એવી જ ઉક્તંબા છે. હાય સોનભાઈમાં એવા જ કંકુ કેશરમાને જ્યારે તપોભૂમિ પર આપણે મળ્યા થઈ. પ્રસંગ એટલા માટે દોરું છું મામા એક જણાના ટાઈટમાં હકાભા જો કે હાસ્ય મારો વિષય નથી પણ એક જણા ટાઈટનું કીધું કે તારે લગ્નમાં આવવાનું. ત્યારે લગ્નમાં આવ્યો ને તો બોલે એમ છો કે નાવાની કદાચ વ્યવસ્થા થઈ હોય કે ન થઈ હોય એટલે થોડું થોડું બધા અતર લગાવી દો કદાચ ટાઈટમાં અમુક ન હોય નહીં તો અતર દેવાવાળો ઉદારતાશીનો માણસ હતો. એ અતર દેવા માંડ્યો તો એક જણે ખોબો થઈ રહ્યો તો બોલે ઉદારતાશીર વાળો એટલે ખૂબ આમ રેડી તે ખોબો ફરીને પછી પી ગયો. પછી ગરદણી નક્કી કર્યું કે આને ધ્યાનમાં ન લઈ જવાય આ તો ખોબો ભરીને અત્યારે પી ગયો એટલે કે તું વિયો જા ઘરે તાર બાપોને મોકલી તને ધ્યાનમાં નથી લઈ જાઉં. તો બાપો કે છોકરો કે બાપુ તમે ધ્યાનમાં જાઓ મને ના પડે કે પણ ધ્યાનમાં જોવાની હારા લાગે હવે બુઢા શું તો કે ના તમે જાઓ. તો બાપુ આવ્યું પૂછ્યું ભાઈ છોકરા ધ્યાનમાં હારા લાગે હવે મારા ગઢાને શું છેલ્લી પછેડી કે પણ કે તારા છોકરાને ધ્યાનમાં લઈ ગયા જેવું નથી કે કા કે ખોબો ભરીને અતર દીધું પી ગયો. તો બાપુ કે લુખે લુખું કે તય કે અડધો રોટલો સોળી નખાઈને મેલ કર્યો
આખો ઘણવો દાજી ગયો હોય તો વાત જ ક્યાં કરવાની, એની આટલી વાત નથી. પણ જેના ચિત્ત ચોખા છે, જેને પરોપકાર માટે જીવન કંઈક જીવ્યા છે, એની આ કથા છે. બહુ સત્ય ઘટનાનો કચ્છનો પ્રસંગ છે. એક ક્ષત્રિયાણી અને એક પુરુષ બે ક્ષત્રિય બે બેઠા છે, અને એમાં બે માણસ ખોળિયા જુદાના હાથમાં એક રમતો હોય બે બેઠા છે, અને એમાં કીધું કે જો ક્ષત્રિયાણીએ કે હા કે જો દીકરો જન્મે તો હું નામ પાડું. બેન સહી સગર્ભા છે પોતાની ધર્મપત્ની, એટલે બે બેઠા બેઠા વાત કરે છે કે જો દીકરાનો જન્મ થાય તો મારો હક નામ પાડવાનો, અને દીકરી જન્મે તો તમે નામ પાડજો. ક્ષત્રિયાણી કીધું કે ભાઈ એ તો દરબાર બરાબર, પણ દીકરો જન્મે તો તમે શું નામ પાડશો? અને તેથી કચ્છનો એ રાજપૂત બોલ્યો છે તો મારે એનું નામ જખરો રાખવું છે. રેશમામાં આ સત્ય ઘટના છે. અને આઠમો માસ બેન દીકરીને હાલતો હતો, ને એમાં કોઈ લુવાણા બોર વેચવા નીકળ્યો, અને ભાઈ બોર ખાવા જાય છે, એમાં બોર એકાદ બે ખાટા છે મીઠા છે ચાખવા ગઈ, એ આઠ મહિનાના માના કોઠામાંથી જખરાએ અવાજ કર્યો તો માં મફતનું ખાઈશ માં, અને મફતનું ખાવું હોય તો મારું નામ જખરો રાખીશ માં. આવી જબરજસ્ત સત્ય ઘટના પડી છે. કદાચ આપને શંકા થાય, શંકા કુશંકા કરવાની જરૂર નથી, કારણ કે અભિમન્યુ જો સુભદ્રાના કોઠામાં છ કોઠા સમજી હકતો હોય એ તો મહાભારત સાક્ષી છે. તો આ કચરો જખરો એવો હતો કે આઠ મહિનાને માને કીધું તો માં જો બોર ખાવાય તો પૈસા દઈને ખાજે, અને મફતનો ખાવું હોય તો મારું નામ જખરો ન રાખજે. લોક સાહિત્ય છે એટલે હું યાદી માને કહું છું કે એવું એવા અનેક પ્રસંગો આવે સોનમાયમાંનો, પણ બધા કલાકારોને ન્યાય મળી રહે એ પ્રમાણે એકાદ કડી આપને આગળ યાદી કરાવું. કેવી જુગદંબા છે કે એવી વાણી રે ગંગા એ હેમાળા વાલીઓ અન માવડી તોલી મેરું સરીખી મેર રે ધન ધન ધજાલી એવી માંગલ કરણી એ હોનલ માવડી હમણે માંગલ કરણી એ હોનલ માવડી. એટલે કવિ કા કહે છે, બહુ સારું કવિ કા કે જો શિવનો છંદ લખ્યો ને બે કડી તમને યાદ કરો. ભગત બાપુ એમ લખે છે, કઈ બબ કઈ ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યથંકર તૈનક તૈ ભયંકર ભૂતળ નાથ યદંકર તૈનક તૈ ભણગ દળ અંબર બાધાય ભંગર ગાજત જંગર પાહક તૈ જમરૂજ ડટંકર બાહ જટંકર શંકર તૈ કૈલાસ સરે પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે શિવ કામ પ્રજાલન નાથ કરે Thank you.
डंग गड डंग ब्रह्मांड हलाई दड़ डम कर डाक बजाई लाल लाल दुग काल जदाल जदाई शानदार खड़ड़ जन साज सजे कड़के धरणी कड़ डंग हड़ डंग मुख नाथ गजन दहराए परमेश्वर मोद तरी पशुपालन काम प्रजालन नाथ करें शिव काम प्रजालन नाथ करें सहनाय पार चटा चहु ठाट नगाराई चौप रड़े गड़ ताल थपाट जपाट कटा कट ढोल धमा कट मैर धड़े उमिया संग नाथ गणेश्वर ईश्वर ईश्वर थई दत्ता उतरे परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाथ करें शिव काम प्रजालन नाथ करें शिव काम प्रजालन ई भगवान ने एटला माटे हूँ याद करू शिव ने एक नाना एक प्रसंग ने मारे तमने याद ही करशे वार्ता नहीं करतो पण खाली प्रसंग ने याद ही करू छू राजस्थान नो एक प्रसंग बहु सारो छे कि जेना माटे एक दुहो एम कहेवानो छे कि जल ऊंडा थल सिसरा कामन लंबे केश नर पट्टा धर निपजे आयो मर धर देश એ રાજસ્થાનની ભૂમિ અને એમાં જેસલમેર પ્રગણો કે જ્યાં ભાટી શાખાના રાજપૂતોનું રાજ એ ભાટી રાજપૂતોના આંગણે જેસલમેરના પ્રગણામાં કોઈ આવો રૂડો અવસર છે અને એવા રૂડા અવસરે બધા ભાટી રાજપૂતો એના સગાવાલા સ્નેહીઓ એ બધા ધીમા 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 પધારો ડાયરો પધારો એ પ્રસંગે આવે છે કોઈની માથે મેવાડી પાક રહી ગઈ છે કોઈની માથે મારવાડી પાક રહી ગઈ છે કોઈની ઉપર જોધપુરી પાક રહી ગઈ છે કોઈની ઉપર સલંબરની પાક રહી ગઈ છે એમ જુદા જુદા માથે પાકોથી ઓળખાતા આવતા હોય અને પાક ભાળી અને માણા કહી દે કે આ ફલાણા પ્રગડાનો આદમી છે એમ ઠા બંધી રાજપૂતો ધીમા 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 આ જેસલમેરના આંગણે ભાટી રાજપૂતના આંગણે રૂડા અવસરે પધારે છે મર્યાદા રાખવા માટે વચમાં એક પડદો નખાણો છે એક બાજુ એ બહેનો એ બેઠક લીધી અને એક બાજુ પુરુષ બેઠક લેતા જાય છે ધીમા 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 ઢોલ વાગી રહ્યા હતા લગ્ન ગીતના ઝીણા ઝીણા ઝકોર બોલતા હતા અને બધી જે ક્ષત્રિયાણીઓ બેઠા છે એમાં એક ક્ષત્રિયાણી વચમાં બેઠા છે જેના ખોળિયામાં ખમેરાત હતી આંખમાં અમીરાત હતી પણ ખોળિયા ઉપર થોડો ખાલીપો દેખાતો હતો એટલે રૂડા અવસરે કોઈ બેનો દીકરીઓ બધા કાંક 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 ઘરેણા પહેરીને આવે છે કોઈ હાર પહેર્યો છે કોઈ મોરહાર પહેર્યો છે કોઈ બાજુ બધા બેરખા પહેર્યા છે એમ જુદા જુદા ઘરેણા પહેરી અને બેનો દીકરીઓ બેઠા છે અવસર રૂડો છે પણ એમાં એક મલીર કાળો ઓઢી અને એક વચમાં આધેડભાઈની રાજપૂતાણી બેઠેલી જેના દેહમાંથી એક ઘરેણું નહોતું એટલે એકબીજું બેનો કહેવા માંડ્યું ભાઈજી કે હા ગિરુડા અવસરે ભાટી રાજપૂતને આંગણે આવ્યા છે કે હા કે એકાદ ઘરેણો જો હાચવું હોત ને તો આજ તમારું ગળું અડવું ન લાગે આજ બધી બેન દીકરીના શરીરમાંથી કાંક કાંક ઘરેણા છે પણ તમારા ગળામાં કાળો દોરોય નથી એકાદ ઘરેણું હાચવું હોત ને તો ગળું અડવું ન લાગે પણ બેન તમે એક ઘરેણો ન હાચ્યું ત્યારે બાઈ સહજતાથી કહી દીધું કાંઈ વાંધો નહીં બાપા હાલ્યા રાખે જેવો સમય પાછી વાતનો દોર આવ્યો પાછો બીજા રાજપૂતો મહેમાન આવે એમાં એક પુરુષે પ્રવેશ કર્યો પુરુષ ધીમો 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 જ્યાં પ્રવેશ કરી અને 200-250 વાટી રાજપૂતો બેઠેલા છે
બીજા એના હગા વાલા રાજપૂતો બેઠા છે અને એમાં એક પુરુષ પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતા ડાયરાને રામ રામ કર્યા, જય માતાજીની કરી, જયકારણી આવીને એમ કરી અને રામ રામ કરીને ત્યાં ડાયરા એ પુરુષ ઉભો રહ્યો. ત્યાં તો હાડાડાડાડાડાડા આખો ડાયરો ખડાડીને ઉભો થઈ અને માન દેવો પધારીએ શાહ જય માતાજીની જયકરણીજીની પધારીએ શાહ એમ 20 મિનિટ તો એનો ધ્વનિ આવ્યો. એ 20 મિનિટ થયા પછી શાંતિથી બધો ડાયરો બેહી ગયો, શાંતિ થઈ ને હાઉ નિરવ શાંતિ છવાણી. જે બાઈના ગળામાં એકેય ઘરણું નહોતું એ બાઈએ ધીમે દિન પડખે વાળી બાઈને એટલી ટકોર કરી, બાઈજી તો કે ખાય વેશ્યા કે આ આવ્યો ને મારો ઘરેણો આવ્યો. આમાં કે ઘરેણા તમારા આવ્યા છે પણ તમારા ઘરેણા આવે ને ત્યાં ડાયરો હલકી ઉભો ન થાય. અને બાજી મારું ઘરેણું આવે ને ત્યારે ડાયરો હલકી ઉભો થાય કે કા કે એક ડાય એક ઘરેણા ને હાંચવા તમામ ઘરેણા ઓળ ઘોળ કરી નાખ્યા, બે એક ઘરેણું હાંચવું. તમે કોઈક બાજુબંધ બેરખો હાંચવા બેઠા, કોઈક મોરહાર હાંચવામાં પડ્યા છો, કોઈ મગમાળા હાંચવામાં પડ્યા છો, પણ મેં આ એક ઘરેણાને હાંચવામાં તમામ ઘરેણા ઓળઘોળ કરી નાખ્યા કે કા કે મારા ઘરેણો છે ને એ બંધાણી માણસ, એને બંધાણી મળવા આવે, કદાચ 5 ગામથી આવ્યા, હાલો મળવા જઈએ તો એને મળવા આવે તો આ મહેમાન એવો મારે રોટલો દેવો પડે ભાઈજી, અને મારે આંગણે મેં બીજાને હાથ વીસળાવ્યા છે અને તમે બીજાને આ ઘરે હાથ વીસળી આવ્યા છો, એટલે ફેર છે. એવા એક ઘરેણું હસવાય તો એ ભલો એવું, અને એ ઘરેણા હશે એટલે આપણા કવિઓ પણ કે છે, આપણા સંતો પણ કે છે. ગંગા સતી એને એમ કે વચન વિવેકી જે નરને નારી પાનબાય બ્રહ્માદિક લાગે પાય. રામચરિત માનસમાં તુલસીદાસ બંને એમ પણ કેવું પડે છે અને ચારણ મહાત્મા ઈશ્વરદાસ હોય તો ભલે જે કોઈ કવિઓ છે એ કે છે, પણ ભાવનગર રાજકવિ પિંગલસિંહભાઈ એમ કે છે કે આને કહેવાનો અક્ષર મામા હું તો જો કપા હકીકત કહું છું, રેકોર્ડિંગ થાય છે નથી કહ્યું ઠેકાણે, મને સપાખરાથી વિરોધ નથી, હું તો ઓછા જ બોલું, મને નથી ગમતું, ખોટું કહું, ગમતા એ બોલે તમ તો આ કાંઈ કોઈનું વેસાતું નથી લીધેલું, જેને મોજ આવે પણ હું મને નથી ગમતા, હું ઓછો બોલું. પણ એક વાત મામા હકીકત છે કે જેને શેઢા વદનમાં ખળાનો ટાણો હતો રેશમામા ખબર, અને બાજરાના બે ઢગલા પડ્યા હતા ને એમાં એ વખતે તો જેને માગવાનું આવવાનું હોય ખળે લેવા આવતા, એમાં રાજમાં પાલી ભરાય કે બ્રાહ્મણની પાલી, ઠાકરના ચોરાની પાલી, શિવના મંદિરની પાલી, બ્રાહ્મણની કોઈ બેન દીકરી વિધવા હોય એની પાલી, સાધુની પાલી ભર્યા પછી ભાગ પડે એ રાજનો અને ખેડૂત નો થાય. એમાં બે ઢગલા બાજરાના પડ્યા છે ને એમાં કોક આવીને કીધું કે બાપુ બાજરો ઓણ બહુ હારો છે, કે આ ઠાકર દયા છે બાજરો ખૂબ હારો છે, કે તો ઠાકર અપાવી આપો કે પથારો પછેડી પાથરો. મામા હકીકત કહું છું, શેઢાવદર ગામ ભાવનગર તાબાનું, એટલે ખળે એ માણસે પછેડી પાથરી, એમાં હુકો પીતા પીતા પિંગળસિંહભાઈ કીધું એના ખેડૂતને મારા ભાગનો જે ઢગલો પડ્યા પાથી મહારાજને આપો, ઓલી મહેનત બહુ કરી એટલે જીવનું આલન દેતા, એટલે બીજા મોઠિયું મોઠિયું મંડ્યો દેવા, એટલે પિંગળસિંહભાઈ કીધું કે એમ નહીં એને ખોબા ભરીને અમારે દે ઠાકરે ઘણું જ દીધું, તોય કે બાપુ મારો જીવ નથી, તો આ હોકાની નળી ને એક વાર મૂકીને પોતે બાજરામાં હાથ નાખીને આમ ધકાવીને બાજરો નખવા મીંડ્યો છૂટો, એમાં આંગળીમાં વેઢ હાડા છે ત્રણ આટાનો પહેરેલો એ થોડોક ઢીલો, એ બાજરા હારો વેઢ વીયો ગયો સાધુના પછેડીમાં. પણ સાધુ હામો એવો હતો કે બાપુ બસ હવે ઘણો હવે ઉપડે એવું નથી, પણ આમાં તમારો વેઢ વીયો આવ્યો છે, વેઢ લઈ લ્યો. અને તેથી પિંગળસિંહભાઈ બોલ્યા હતા ભલા માણસ તારી પછેડીમાં આવ્યો ને એ તારું હોય, ફકીરની જોડીમાં દાતારથી હાથ ન નખાય એ હવે તારું હોય. આપી તો દીધું, સાધુ લઈને આવી ગયા, પણ પછી ખેડૂ એ પૂછ્યું કે બાપુ આ વેઠ ગયું કે બાજરો દીધો એનો વાંધો નતો, પણ વેઠ ગયો એ કે એ ઠાકર દઈ દે. અને હકીકત છે કદાચ તમે વાંચજો જેમાં લખ્યું છે કે ભાવનગર મહારાજ સાહેબે ઘરેણા નખાવેલા હોની પાસે
અને હોની ઘરેણા લઈને કચેરીમાં પધારે છે. થોડોક ટાઈમ જતા અને હાડા દાણા આટાનો વેઠ જે ભાવનગર મહારાજ સાહેબ આટો ઘડાવેલી હોની ઘડાવીને આવ્યો અને બાપુને કીધું કે લ્યો બાપુ ઘરેણા. તો ભાવનગર મહારાજ સાહેબે આંગળીમાં વેઠ પહેર્યો, થોડોક હાંકડો પડ્યો, એટલે કે આ વેઠ મને બરાબર ફિટ થતો નથી, કે કવિરાજની આંગળીનું માપ લ્યો છે. એની આંગળીનો માપ લીધો તો વેઠ બરાબર ફિટ થયો, કે કવિરાજ એવા જોઈએ આંગળીમાં હું કાઢતા નહીં. ઇંગ્લિશભાઈ લખે છે, કઈ દુષ્કાળ ડરાવે ફાલ પડાવે મેં હનયાવે મુરજાવે દુષ્કાળ ડરાવે ફાલ પડાવે મેં હનયાવે મુરજાવે એ વખતે આવે ગુણ જન ગાવે બહુત રિજાવે બિરદાવે કાચાર નિભાવે પણ દુઃખ પાવે ના મુખ ના વે દામનથી જો મામા જો વિરવા વરવાનું રણ જડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી દલવારમ કમર કટારમ દન કર દારમ ટંગારમ બંદૂક બહારમ મારા મારમ હા હા કારમ હોકારમ કર ધર તલવારમ કમર કટારમ ધન કર દારમ ટંગારમ બંદૂક બહારમ મારા મારમ હા હા કારમ હોકારમ કઈક નદારમ કરત પુકારમ મુખ ઉચારમ રામ નથી વિધવા વરવાનું રણ ઝડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી પાવાનું ગુણ ગાવાનું ખવરાવી નહીં ખાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ઘવરાવું નહીં ગાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવી નહીં ખાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ઘવરાવું નહીં ગાવાનું બ્રજ સુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ભરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું વીત નામ પૈસો વીત વાવરવાનું વીત એટલે પૈસો એવું નથી દેવાવાળા આજે જે હમણાં સુરેન્દ્રનગરમાં પાંચક વર્ષ પહેલા એક વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ બનાવવા નક્કી થયો અને બનાવ્યો અને એનો મોટામાં મોટો તો ડોનેશન બધા ભેગું કર્યું એમાં એક દેવી પૂજકે 51 લાખ રૂપિયા આપ્યા હતા 51 લાખ રૂપિયા સુરેન્દ્રનગર આપેલા દેવી પૂજકે નામ લાલો છે પછી મોટા મોટો દાતા રહી હતો 51 લાખ દેવાવાળો બીજા નીચે હતા સારા સારા સંતો આમાં નામ ન દેવા કારણ કે રેકોર્ડિંગ થાય છે એટલે હારા હારા સંતોની હાજરી હતી ને પછી બધાએ કીધું કે ભાઈ મોટા મોટો દાતાર કોણ છે તો લાલો કેટલા દીધા કે 51 લાખ રૂપિયા કે તો એને બે શબ્દ બોલવા બોલાવો મામા એ જ્યારે
મને ભાઈ બોલવા આવ્યો માણસ, હાથમાં માયક લીધો એટલે, કારણ કે બોલવાની ટેવ ન હોય એટલે માયક ધ્રુજે, કારણ કે અમારી બે આંખ્યો છે, હામાં ઓડિયન્સ ની હામી બીજી આંખ, કેટલી આંખ્યો થાય એમ, હામાં તેજ લાગે. એ ધ્રુજતો ધ્રુજતો એટલું જ બોલ્યો હતો, બાપા મને બોલતા ન આવડે, મને ઠાકરે આપ્યું હતું મેં આપ્યું, પણ આમાં મારી નાતનું કોઈ નથી આવવાનું. કહેતા કે આ ઉજળિયાદ વરણના માવતર હાટો 51 લાખ રૂપિયા આપું છું, બાકી મારી નાતનું કોઈ નહીં આવે. દોઢો લહણ ની કળી ને એક ઘા દસ્તાનો થાય ને એવા મોટા થઈ ગયા, કારણ કે બીજું બોલવાની બારી જ નહોતી, શું બોલવું હવે, લ્યો કીધું બોલો. અને હકીકત છે એ નજો વૃદ્ધાશ્રમમાં, પણ 2 મિનિટ જાળી દાદ ભાઈ હું રાવણ લઈ લઉં, ભાઈ ચાવાળા 2 મિનિટ સમજાવ, પછી આપણે ચા પાવ. કંકુમાં આખો ભાવ લખ્યો છે, પણ વિશેષ કહે ના કે આપણે ચા પાણી ડાયરાને પાવા છે, એક કડી હું યાદ કરાવી દઉં, કારણ કે એની તપોભૂમિ ઉપર મળ્યા છે, જેને આપણે પ્રચાર નથી કે નગર ક્યારેક એ ખોટી પ્રશસ્તિ કર્યા જેવું છે, પણ જુગતંબા સોનમાઈમાં પછી ચારણ સમાજ માટે અને આમ સમાજ માટે પણ જેણે જેના ભાવથી એવું ઉજળું જીવન કંકુમાનું, એ જુગતંબાનું હું લાખ લાખ વંદના કરું છું. અને મારા જીવનમાં અત્યારે હયાત માતાજી છે એની વાત કરશો, આ રેકોર્ડિંગ થાય છે એ મને ખબર છે, અત્યારે હયાત માતાજીઓ જેટલા છે બધા માતાજીનું વંદન, હું કોઈનો વિરોધી નથી, પણ હયાત માતાજી હોય એનો કોઈનો મેં કાવ્ય લખ્યો છે, એક કંકુ કેસરનો મેં લખ્યો છે, બાકી કોઈનો નથી લખ્યો. એક કડી આ તમારી આગળ રજૂ કરો. અને આ 2004માં મેં પોપટ પર લખેલું હે કંકુ કેસરમાં, હે જુગદંબા, કે કાલે ઉનાળે જેમ કોલે અનવસંત ઋતે વનરાય, કાલે ઉનાળે જેમ કોલે વસંત ઋતે વનરાય, એમ બહેકતો ચારણ નાથ બગીચો, એમ બહેકતો ચારણ નાથ બગીચો, એવી દિવ્ય કૃપા દર્શાય, જુમે ફળ ફૂલ થી જાડી મેરું કરી એમ મેવાડી, એ જ જુમે ફળ ફૂલ થી જાડી મેરું કરી એમ મેવાડી. હે ભગવતી, જેમ ફળ લાગવાથી, જેમ આંબો શેર શેર ની મામા કેરી લે, સારો આંબો હેર હેર ની મીઠી હાકર જેવી કેરી હોય, પછી એ આંબો આમ નમે, ધરતી કોઈ નમે એટલે ખેડૂત ખબર પડી જાય કે આની ડાળીઓ ફહાય જાય, એને ટેકા મૂકી દો, આંબો ન કહેવા જાય, ફળ લીધા પછી નમ્યો એટલે ખેડૂત એને ટેકા મૂકી દે, બાકી ગાંડા બાવલ આડે વગડે ઉભા હોય, એને કોઈ ટેકા મૂકવા ન જાય. પણ જેને પર સત્તા સંપત્તિ બાહુબળ કે કઈ મળ્યું, અને મળ્યા પછી સમાજને રાષ્ટ્રને કે કોઈ ગરીબ ગરબાને એ આપવા માટે જે હાથ આમ નમ્યો, એ નમ્યો એને ટેકા આપી દે, ટેકા માગવાની જરૂર જ ન હોય, પણ નમવો જોઈએ. તો છેલ્લે શિવને એક કડી કાઢ, પછી આપણે ચાનું કહી દેવું પડશે ને, અરે ધાકાભાઈ નું માન રાખીએ છું, પણ હજી ઉદયમાં બાકી છે ને, આપણે સાંભળવા છે બધાને, એક વાર રામડ આવી જાય ધાકાભાઈને, પછી આપણે હજી સાંભળીએ કરી આનંદ કરી, ઘણા ટાઈમ ધાકાભાઈને ભેગા થયા એટલે આજે આનંદ કરી, પણ છેલ્લે એક શિવને યાદ કરી લઈ.
ઘણા પ્રસંગો હનબાઈ વિશે બોલવા જોઈએ, આખી રાત આપણે એક ના એક વાત કરીએ તો ન ખૂટે એટલા પ્રસંગો આમાંના છે. અને હું ભાડલાના ઘણી વખત બોલ્યો છું કે આમાં ઘણો ડાયરા સાંભળેલો છે મામા ડાયરાના પ્રસંગમાં, કે મારે અનંતપુર ભાડલા રહ્યો ને હકાભા, એ ભાડલા એકવાર આ સોનભાઈમાં પધારેલા એટલે કાઠેદરબારો ડાયરાના અને ચારોના ગઢવાડામાં એક પછી એક એક પછી એક બધા એના ઘરે એમાં પગલાં પાડતા હતા, પગલાં ખાતા હતા. હારે હારે નામાંકિત માણસો હતા ઘણા, એમ કે બહુ સારો માણસ, અરે એ તો ભલામણા નામચિંદ માણસ, એટલે એ નામચિંદ નથી નામાંકિત છે. તમે નામચિંદ ને નામાંકિત ને નોખા પાડો એટલે આમાં અરે નામાંકિત માણસો હતા. અને એક પછી એક બધાએ નાખી આમાં પગલાં કરતા, તેમાં એક ચારણનું ઘર, ખભીડાઈ વાળું ઘર, વિધવાબાઈ, છોકરા નાના, દળના દળીન બાળકને મોટા કરીને એને ખબર પડી ખોનબાઈ માં આવ્યા છે, ભગત બાપુ આયરે છે, પીગળસીભાઈ પાયક આયરે છે, ભાડલાના કાઠી દરબારો મામા ડાયરો આયરે છે, પાંચ બે પાંચ ભાડલાના ચારણો આયરે છે, અને હમણાં જો આમાં મારા ઘરે આવીને ઉભા રહે છે તો મારા ઘરમાં પ્રસાદની વ્યવસ્થા તો નથી પણ સારું પાથરણું નથી. ક્યારેક મામા વાંદર ભીતરમાં દાતારી ભરી હોય પણ ખાલીપો ખાતો હોય, ભીતરમાં દાતારી હોય એટલે ભાઈ ટૂટલી એવી ખડકી માં અંદર થી હાથ નાખીને બહાર કડી ચડાવી દીધી, ડબ્બાની કડી આવતી એ ખડકી તૂટલી એવી એમાં અંદર થી આમ હાથ નાખીને બહાર કડી ચડાવી દીધી, કે અહીંથી ડાયરો નીકળે ને ડેલી સામે જોવે તો ખડકી કડી ચડાવેલી હોય તો એમ કહે કોઈ ઘરે નથી વ્યાજ આય તો સારું. પણ બધા ચારણો ના ગઢવાડામાં પગે પગલા કરતા કરતા આ ઘર પાસે નીકળ્યા એટલે હનભાઈ મેં ભાડલાના તારણ ડાયરે પૂછ્યું, બાપા આ ઘર કેનું છે? કે માં છે તો આપણું તારણનો પણ કોઈ ઘરે નથી લાગતું, કડી ચડાવેલી છે. એ ઘરે ન હોય તો કાંઈ વાંધો નહીં પણ બધા તારણના ઘરે હું ગઈ અને એક ઘરે એક ઘરને મારાથી તરવાય નહીં, એને તારવી ન મુકાય. એટલે હનભાઈ મેં અહીંયા હાથે કડી ખોલી અને તૂટલી એવી ખડકી અને ધક્કો માર્યો ને અંદર પ્રવેશ કર્યો, ફોનભાઈ માની હાલ ઉતાવળી હતી, એ સડાપ 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 ડગલા માંડ્યા. બેન સહી બેઠા બેઠા દરનું ડળે છે, પોતાનો ઓઠવાનો કટકો હતો એમ ખેતી માટે ટીંગાડેલો. એ બેન ને શરમ થઈ કે હું ઉઘાડા માથે છું, આઈમાં આવી ગયા, ભગત બાપુ ની આર્ય છે, ભાડલાનો કાઠી ડાયરો આર્ય છે, ચારણ ડાયરો આર્ય છે, હું ઉઘાડા માથે છું. એટલે એ કટકો ખેતી ટીંગાડેલો ઓઠણાનો કાળો, એ હળી કાઢીને એમ કે ઓઢણું માથે ઓઢી લો. એ ઓઢણો લેવા જાય એટલી વારમાં હનભાઈ માં એ જે બેન બેટી બેઠી બેઠી બેન જે ખાટલીમાં દરણું દળતા હતા એ ખાટલીમાંથી હનભાઈ માં બેઠા. અને પછી દુલાભાઈ પૂછ્યું કે દુલાભાઈ કે હા કે મને દરણું દળતા આવડે કે નહીં? એટલે બેસ્યા આટા આમ ફેરવ્યા ઘંટુલા, ત્યાં એ બેન આવી ગયા કે માં તમારે દળવાનું ન હોય અમારે દળવાના હોય, ઊભા થઈ તો આઈમાં ઊભા થયા, બાઈ પગે લાગી આશીર્વાદ દઈને આઈમાં બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા પછી ડાયરાએ પૂછ્યું કે માં તમને દળનું દળતા તો આવડે છે પણ મેં જાર બાજરો ખાઉં કે કાંઈ ઓર્યું જ નહીં, શું દળ્યું? અને તેથી આ મરડાવાળી હોનબાઈમાં અમારા ભાડલાના એ ગઢવાડામાં એવું બોલ્યો હતો કે દુલાભાઈ જે ઘરે જઈ અને મેં ઘંટુલાને ચાર આટા ફેરવ્યા છે એમાં હું ઝાર બાજરો દળવા હોનભાઈ નહોતી આવી, કે તઈ કે એના ત્રણ પેઢીના જો દાળ દર ન દળી નાખો તો હું હોનભાઈ નહીં બાપ. અને હકીકત આજ એનો પરિવાર મુંબઈ બોરીવલી ઈસ્ટમાં રહે છે, બોરીવલી ઈસ્ટમાં, જેનું નામ કસનભાઈ ઝાડફા હતું. અને હમણાં ચાર વર્ષ પહેલાં જ્યારે રાજકોટ સોનલ બીજ ઉજવાણી ત્યારે રાજકોટ જો આ ગઢવી કેમેરાવાળાને હાજર હતા, એ રાજકોટ સોનલ બેજ ઉજવી તે એ જ પરિવારનો નારાયણભાઈનો દીકરો કમલેશ, એ કમલેશે સોનલ બેજનો જમણવાર એ પરિવારે આપ્યો હતો. આ સત્ય ઘટના છે, બોરીવલી ઈસ્ટમાં રહે છે, હું મકાન જોઈ આવ્યો છું. આ ભગવતી એટલે આપણે આજે યાદ કરવી પડે. અને જેને જેને એમ હું નથી કહેતો કે અમે ચારણો ચારણો ઉપર દયા હોય પણ વિરામમાં ખચર કરિયાણા હું લગ્નમાં ગયેલો હકાભા, એક અનકભાઈ ખાતરના દીકરાના લગ્ન હતા, એમના ઘરે જે બેન છે મેં બેન કર્યા છે એટલે હું મારે મને કીધું કે ભાઈ તમારો ભાણેજ પણ છે ને આવવાનું, નકર તો કાઠીને મારે અમારે મામા કહેવું પડે પણ એ મને મામા કહે છે.
મેં બેન કર્યા છે. અને હું ગેલો ફુલેકો તો બાર હાડા બાર એક વાગ્યા સુધી ફુલેકો ફેરવ્યા પછી એ વિરામ માં ખાતર મને કીધું બા હાલો આપણે ઘરે ચા પીવા. પણ મેં વિરામમાં અત્યારે એક દોઢ થવા આવ્યો છે, હવે ચા પીવા ન જવાય, સવારે ચા પાણી પીશો. અત્યારે બેનો હોઈ ગયા ખોટા ચગાડવાનું કે ના 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 ભા હાલો એમાં હું જાગત શું થઈ ગયું ચા પીશું. એટલે અનક મામા ઘરે તેમાં વિરામ મામા ખાતર ના ઘરે ચા પીવા. અગા ભાઈ સત્ય ઘટના બોલો, આ સોનલ બીજ છે ખોટું નહીં બોલું. એ હું ચા પીવા ગયા, અમે ડાય એક રૂમ હતો એમાં બેઠા, ચા આવ્યો, ચા પીધા પછી મને પડખેના રૂમમાં લઈ ગયા. મને કે ભાલો ભા હાલો આ રૂમમાં એ ગયા તો એ રૂમમાં એક ઢોલિયો પડ્યો હતો, એ ઢોલિયા પર ગાડલું ઓસાડ ઓસવેલું હતું, હોનભાઈ માનો ફોટો હતો અને પડખે તરવાર પડી હતી. મેં આ હું વિરામમાં, અને તેથી વિરામમાં ખાતરે મને કીધું તું મને કે ગોવિંદભાઈ એક વખત આ હોનભાઈમાં મારા ઘરે પધાર્યા હતા અને બે દી રોકાણા હતા, અને બે દી રોકાણા પછી એને દાંતણ કર્યા હતા ને એ દાંતણની શીરું મેં હાંસવી રાખી જો આ રહી. આયમાં નાઈ માથું ઓળાયેલું વાળ હતા ને એ વાળ ની ઘૂસી એક ડાબલીમાં હાંચવેલી પડી હતી કે આયમાં ના વાળ છે. અને ભા કે આપ ઢોલિયો રે ને ઢોલિયા માથે આયમાં બે દી રોકાણા સૂતા હતા, એ ઢોલિયા માથે આયમાં ની ફોટો અને તરવાર, એ સિવાય અમે કોઈ દી ઢોલિયા માથે પગ નથી મૂક્યો એની પૂજા કરી. આવો જ આ ભાવ જાગે છે ત્યારે ભગવતી ગમે ને વાર કરે એમાં કોઈ નવાઈ નથી. એટલે ભગવતીને પ્રાર્થના કે માં બધા ઉપર અમે દ્રષ્ટિ રાખજે જે તને પજે એની ઉપર. તો છેલ્લે અમારા આપાભાઈ લખે છે, કઈ જોટ જટાન માવલી જોકે ઇતલી પટ સાયસ સર લસીત બાંકો તિલક દલ બસીત કર ત્રિશૂલ ધારા. ઉગ્ર પાગ શશિભૂતિત કટકુરાંગ ચબ્ર કસીત વિવિધ વિઘન હારા. ખરમ જટા ધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ વ્યારા. ભાઈ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ વ્યારા. નચત નાટ તુહી નગેશ મન મુનિંદ્ર હર મહેશ સંગ યુમા ગણેશ શેષ વ્રજ દ્રવેશ પ્યારા. હોય નચત નાટ તુહી નગેશ મન મુનિંદ્ર હર મહેશ સંગ યુમા ગણેશ શેષ વ્રજ દ્રવેશ પ્યારા. એજ નર નરાધિ નર નરેશ ખગ દેશ યજ્ઞ મહેશ સુર સમેશ બુત ભવેશ જુથ યોગેશ સારા. હય દિન દયાલ શુભ દરેશ હર કલેશ યજ્ઞ હમેશ હે મહેશ હે મહેશ તુહી અદેશ ન્યારા. ધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. હય શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. હય શંકરમ શિવમ ભવમ.
રમેશભાઈ કીધું ને નરસિંહભાઈ, રમેશભાઈ રાજકોટ વાળા તરફથી 1000 રૂપિયા આપે છે ને, અમે એક ભલામણ કરે છે, એક કડી કહી દઉં. બોલ, આ મંડપ સર્વિસ બરાણાનું છે, રામદેવ મંડપ સર્વિસ વાળા, શ્રી રામદેવ મંડપ સર્વિસ વાળા એમનું આ મંડપ સર્વિસ ખૂબ સારું છે. અને આ કરીમાં પણ આઈમા પ્રત્યેને ખૂબ ભાવ છે અને ખૂબ સારો સેવા આપી છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મને ભલામણ કરે છે એટલે કડી કહી દઉં કે આજ કેવો આનંદ છે. અને ભગત બાપુ લખે છે કે બોલા બોલા મોદરા તું નામો, હે બોલા બોલા મોદરા તું નામો, બપૈયા દીદાર વાર નવદામણ રે ગો, બપૈયા દીદાર વાર નવદામણ રે ગો, રાજા ને ખંભે પચરંગી ખે, હે વર રાજા ને ખંભે પચરંગી ખે, ચાનડિયું એ ઓટા રે કાલા કાલા ઓટણ, હે બોલ્યા બોલ્યા મોદરા તું નામો, હે બોલ્યા બોલ્યા મોદરા તું નામો, બોલ્યા બપૈયા દીદારે મારા નવદામણા, બોલો સનબાય માતની. વાગે જોવા મળે આ ઈશ્વરી બક્ષિસ છે, માં ભગવતીની કઈ કૃપા હોય ને તઈ થાય. હા, તમને કદાચ એમ લાગે આ પેઢી દર પેઢીની પુનાઈ હોય ને તઈ આ મળે છે, નહીતર આ મળવું બહુ અઘરું છે. ઘણાને એમ લાગે કે પેઢી દર પેઢીની પુનાઈ એટલે હું, પણ અખિલ બ્રહ્માંડ નો માલિક પરિબ્રહ્મ પરમેશ્વર કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા ગોકુળ ની ગલિયું જેથી ખૂનતો હતો અને માં જશોદાના ખોળાની અંદર પોતે ખૂનતો હતો, તે ખરેખર ભગત બાપુ ને અમારે મામા એમ લાગ્યું અકાબા કે એ માં આ તારા કેટલા જન્મની કમાય છે, હે કેટલા જન્મની કમાય છે. કારણ કે અખિલ બ્રહ્માંડ નો માલિક પરિબ્રહ્મ પરમેશ્વર કાળિયા ઠાકર ને હે માં જહોદા આજ તોળા આંગણે ખોળો ખૂંદવા આવું પીવું હોય, આ કે જેવી તેવી પૂંજી ન કહેવાય. ભગત બાપુ લખતા હોય માડી તારા કેટલા જન્મ નિધિયા કમાણી, રેર નદ તાણી તોળા
એરિયા જી આઈ તણ કેટલા જનમ નિધિયા કમાણી રે રે નંદ રાણી તોળા એરિયા જી માયાત બાપુ રે દુનિયા નો ઈદ તારો બેટો જીવે નંદ રાણી તારા એરિયા જી હે માં કેટલા જન્મ ની તારીખ કમાય છે હે ભગવાન ના મંદિર શ્રીફળ વધેરવા જાઓ એક ગાય નો ફૂટે બીજે ગાય નો વધેરાય ત્રીજા ગાય વધેરાઈ જાય ને એનો અર્થ એવો ન સમજો કે આગલા બે નકામા ગયા એ બે જયારે ખોખરું કર્યું ને ત્યાં શ્રીફળ વધારાનું છે હે ને ઈ માં ભગવતી ની કાંઈ કૃપા ને બોરાણા ની જન્મભૂમિ જે રહી બોરાણા ગામ જે રહ્યો સમગ્ર ચારણ સમાજ જે રહ્યો ફરતો વિસ્તાર જે રહ્યો આને કાંઈક પેઢી દર પેઢી ની પુનાય છે ને ત્યાં માં ભગવતી આય શ્રી કંકુ કેસર જેવા નું સાનિધ્ય મળ્યું ભલા મણા હે આ પુનાય વગર નથી પ્રાપ્ત થતું પણ વાતો કરવા બહે તો રાત ની રાત વહી જાય વાતડિયું વિઘ તાળિયું જણ જણ ઝુઝવ્યું જેડા જેડા માનવી એડી એડી વાતડિયું વાતડિયું વિઘ તાળિયું અમાણા ઘટ મેં ગણેર્યું એક મૂકો અને બીજી ઉપડ્યું વાતડિયું વિઘ તાળિયું જણ જણ ઝુઝવ્યું પરંતુ જાજો સમય ન લેતા ઉદય મામાને ખરેખર સાંભળવા એ જીવનનો એક લાવો છે બોટાદથી પોતે પોતાના હૃદયનો ભાવ લઈ અને પોતે